તો બધા સ્ટુડન્ટ્સને આજના સેશનમાં વેલકમ રાઈટ આજનું સેશન જે છોકરાઓ આપણું મેઇન જે છે કે બોર્ડ એક્ઝામને બહુ જ ઓછા દિવસો બાકી રહ્યા છે તો બધા વિદ્યાર્થીઓને આ કેમેસ્ટ્રી ફિઝિક્સ મેથ્સ બાયોની વાત નથી જસ્ટ એક ઓવરઓલ રાઇટ એક્ઝામ માટે તમારા અમુક ક્વેશ્ચન્સ હશે તમને મને કંઈ પૂછવું હશે લાસ્ટમાં તમને ક્વેશ્ચન આન્સર સેશન આપણે રાખીશું રાઈટ તમારા બધા ક્વેશ્ચન્સ લાસ્ટમાં લઈશું વચ્ચે મારે તમને જે મેઇન વાત કરવાની છે જે આપણે પહેલાં સેન્ટર ઓફ ધ ફોકસમાં આપણે એને રાખીશું રાઈટ તો બોર્ડ એક્ઝામનું બહુ જ ટેન્શન અને બહુ જ બીક લાગે છે સર રાઈટ તો અમારા ઓફલાઇનના જે છોકરાઓ છે એ બધા સ્ટુડન્ટને પણ સેમ આવી સિચ્યુએશન હતી કે સર બહુ જ બીક લાગે છે એક્ઝામ જેમ જેમ નજીક આવે છે તો એવરી ઇયર બધા સ્ટુડન્ટને આવી સિચ્યુએશન ફેસ કરવી જ પડે છે દરેક વિદ્યાર્થી આ સિચ્યુએશન આ પરિસ્થિતિમાંથી પાસ પસાર થાય જ છે રાઈટ એવું સમજીને હું ચાલું છું કે અત્યારે ઇંગ્લિશ મીડિયમના પણ જે સ્ટુડન્ટ છે નોર્મલ ગુજરાતી આપણે જે પણ બોલતા હોય છે બધું સમજે છે રાઈટ તો હવે તમને આજના સેશનમાં બસ તમે ખાલી શાંતિથી અડધો કલાક તમારે જે મને બધા ક્વેશ્ચન્સ પૂછવા છે એ બધા ક્વેશ્ચન્સના હું તમને લાસ્ટમાં આન્સર આપવાનો જ છું રાઈટ અત્યારે હું ચેટમાં તમે જે પણ ખાલી ઓડિયો વિડિયો ક્લિયર નથી બસ એના સિવાય બીજું કોઈ પણ કોમેન્ટ્સ તમારે રીડ કરવા નથી આ મેઇન તમારા માટે અત્યારે સેશન ગોઠવેલું છે મને ખબર છે કે આજના દિવસે અત્યારે હાલ મારા જે પણ બધા સ્ટુડન્ટ છે એની શું સિચ્યુએશન હશે રાઈટ સમજાય કે ના સમજાય યસ હા તો હવે શું સિચ્યુએશન છે બસ એ તમને કોમેન્ટમાં તમે લખો છો એટલે મને ચેટમાંથી ખબર પડે છે કે શું સિચ્યુએશન છે તો બસ તમને બધા સ્ટુડન્ટને શાંતિ તમારે મને નેક્સ્ટ અડધો કલાક સાંભળવાનો છે ઘણી બધી બહુ જ મસ્ત કામની કામની એકદમ ક્રીમ વસ્તુઓ છે તમે ઘણી બધી વસ્તુઓ નહીં જ સાંભળી હોય રાઇટ તમે અત્યારે મેઇન વસ્તુ આપણે ફર્સ્ટ જે ટેન ટિપ્સ છે એમાંથી પહેલી જે ટિપ્સ છે તમને સૌથી વધારે જે આ મેઇન જે આપણું ટાઇટલ છે આજનું કે એક્ઝામનું જે બહુ જ ટેન્શન છે બહુ જ બીક લાગે છે સર જેમ જેમ આ દિવસો નજીક આવતા જાય છે અમે જેમ જેમ વાંચવા બેસીએ છીએ એમ એમ અમને બહુ જ વધારેને વધારે બીક લાગતી જાય છે સર ટેન્શન બહુ જ આવતું જાય છે યાદ રહેશે નહીં રહે મારા માર્ક્સ આવશે નહીં આવશે શું થશે તો છોકરાઓ જો બધી સિચ્યુએશનમાંથી એક મસ્ત તમને એક એક્ઝામ્પલ આવું તમને લોકોને આઈડિયા આવશે તમને ખબર પડશે કે એકચ્યુઅલીમાં મેઇન વસ્તુ શું તમારે વિચારવાનું શું કરવાનું છે કેવી રીતે આખું આ જે ટેન્શન જે તમારા માઇન્ડમાં જે છે એ તમારે એમાંથી બહાર ઓવરકમ કે છે ને બહાર કેવી રીતે તમારે નીકળવું એમાંથી એ મેઇન વસ્તુ જે છે સમજો કે તમે બધા અત્યારે જે પણ કોઈ પ્રિપરેશન કરો છો જે પણ સબ્જેક્ટમાં કોઈ પણ તૈયારી તમારી ચાલુ છે રાઇટ ઓલમોસ્ટ તમે છેલ્લા એક બે મહિનાથી કંઈક ના કંઈક બધી પ્રિપરેશન ચાલુ જ છે રાઈટ આમ તો ઘણા બધા સ્ટુડન્ટ્સને આખા વર્ષની પ્રિપરેશન બધી ચાલું જ છે હવે લગભગ બધા સ્ટુડન્ટ્સ આવતીકાલથી ટુમોરો કાલથી લગભગ બધા સ્ટુડન્ટ ફિઝિક્સ રીડ કરવાનું તમારું સ્ટાર્ટ કરવાના છો કદાચ કોઈક હજી આજનો દિવસ કાલે કેમિસ્ટ્રી મેથ્સ બાયો બાયોક પણ બાકી હશે તો વાંચતા છો તો તમે હવે જે પણ ફિઝિક્સ સબ્જેક્ટની વાત કરું પછી તમને કેમિસ્ટ્રી કહો બધાની સ્ટેપ બાય સ્ટેપ આપણે વાત લઈશું રાઈટ તો ફિઝિક્સ સબ્જેક્ટ તમે જે પણ કોઈ પ્રિપેર કરવાના છો તો એ પ્રિપેરેશનમાં તમે મસ્ત એકવાર આજના દિવસમાં તો એક સરસ પ્લાનિંગ કરી નાખો કે મારે નેક્સ્ટ ત્રણ ચાર દિવસમાં આ રીતે સબ્જેક્ટ રીડ કરવાનો છે હવે તમને ઘણી બધી જગ્યા પર એવું લાગશે કે મારે આ બાકી રહી ગયું છે આ બાકી રહી ગયું છે તે બાકી રહી ગયું છે કદાચ પેપર હાર્ડ આવશે તો તો હવે કદાચવાળા ચાન્સીસ હવે આપણે વિચારવાના નથી સમજો કે પેપર આ વર્ષે તમે એક પહેલું મગજને અત્યારે ટેન્શન ઓછું રાખવા માટે એક જે સ્ટેપ બાય સ્ટેપ તમને હું જે કહું છું એ તમારે વિચારવાનું છે એટલે ઓટોમેટિક તમારા માઇન્ડમાંથી ટેન્શન ઓછું થઈ જ જશે પેલું કહે છે ને કે તમે કોઈક જગ્યાએ દોડો છો ને એમાં તમને કહો કે પાછળથી પકડેલા બાંધેલા હોય અને એમાં દોડવાનું થાય ઓવિયસ છે કે તમે એમના ફ્રીલી જેટલા દોડી શકો એવું તમે પાણીમાં ના દોડી શકો કાદવ કીચડ છે એમાં તમે એટલું ફ્રીલી એટલું ઝડપથી દોડી ના શકો યશો નો તો એમ સેમ તમે જરા ટેન્શન લઈને વાંચવા માટે બેસો છો ને કે શું થશે શું થશે શું થશે શું થશે એની ચિંતા કરવાની નથી સ્ટેપ બાય સ્ટેપ તમે સમજો સમજો કે પેપર સ્ટાઇલ સમજો કે તમારા પેપર આ વખતે ઇઝી જ આવવાના છે ગુજરાત બોર્ડની પોલિસી જ આવડે એવી છે કે ભાઈ બંને એટલા વધારે છોકરાઓ પાસ થાય લાસ્ટર એટલું ડેન્જર બધા પેપર ફિઝિક્સનું પણ થોડું ખરાબ પેપર હતું કેમિસ્ટ્રી નથી પણ ડેન્જર તો પેપર્સ એટલા બધા ડેન્જર હતા રાઈટ એને લઈને બિકોઝ ઓફ ધેટ કે હવે ઓવરઓલ પેપર સ્ટાઇલ જે એ લોકો જે બનાવી છે ને પેપર સૌથી પહેલાં તમે જસ્ટ બોર્ડના જે ચેન્જીસ કર્યા છે બોર્ડવાળાએ રાઇટ એક સ્ટુડન્ટ લાગે છે ડબલ વાઇઝ આવે છે મને એવું લાગતું ને તમે બીજા સ્ટુડન્ટમાં રિપ્લાય કરજો કે ડબલ વાઇઝ આવે છે સિંગલ વાઇઝ છે તમારામાં કંઈક પ્રોબ્લેમ છે એકવાર લીવ થઈને રિજોઈન કરજો રાઇટ ડબલ વોઇસ તો કંઈ છે ને એમાં કદાચ તમને સંભળાવવા માટે મેં માઇક ચાલુ કર્યું અને એનો ડબલ વોઇસ હોય તો સમજો કે આ વર્ષે ઘણા બધા છોકરાઓને એવી બીક છે કે સર પેપર હાર્ડ આવશે તો સૌથી પહેલાં સમજો કે જો પેપર તમને હાર્ડ કાઢવાના હોત તો આજે ગવર્મેન્ટની જે બધી પોલિસી છે ને પોલિસી તમે જુઓ સૌથી પહેલાં ફર્સ્ટ કહેલો કે પેપર સ્ટાઇલ આખી તમારી ચેન્જ કરી નાખી એક તો સિલેબસ અમુક અમુક સબ્જેક્ટમાં સિલેબસ તો છો કરી કે કેમેસ્ટ્રીમાં વાત કરું તો પેપર સ્ટાઇલ તમારી ચેન્જ કરી હવે પેપર સ્ટાઇલ તમે ચેન્જ કરી એટલે તમે જુઓ તો ખરા કે અંદર લાસ્ટ યર જે પેપર હાર્ડ લાગતું હતું એનું મેઇન કારણ એવું હતું મેઇન રીઝન એવું હતું કે ભાઈ ફોર માર્ક્સનો જે સેક્શન છે ચાર માર્ક્સવાળો એમાં ફોર આઉટ ઓફ ફોર એટલે કે જે ચાર ક્વેશ્ચન આપ્યા છે ચારે ચાર તમારે કમ્પલસરી લખવા જ પડે અને એમાં એક ક્વેશ્ચન ડેન્જર મૂકી દીધો સમજાય છે એટલે ઓટોમેટિક છોકરાઓનો મોરલ કોન્ફિડન્સ ડાઉન થઈ જાય પણ આ વર્ષે તમે જો તમને જે ચાર માર્ક્સનું જે સેક્શન છે સી સેક્શન તમારું માર્સ વાળો એમાંથી તમારે ખાલી ચાર લખવાના છે થ્રી માર્ક્સમાં નાઇન આઉટ ઓફ ખાલી સિક્સ લખવાના છે અને ટુ માર્ક્સમાં તો બારમાંથી કોઈ પણ આઠ લખવાના છે એટ જ લખવાના છે તમારે સમજાય છે તો ફોર માર્ક્સનું જે સેક્શન છે એમાં તમને અંદર સમજો કે છ તમારે લખવાના હોય તો તો તમારે તો છ માંથી કોઈ બી ચાર લખવાના છે પરફેક્ટ અને બાકીના સમજો કદાચ એક એક્ઝામ્પલ આપું તમને કે ચારમાંથી તમને ત્રણ જ પરફેક્ટ આવડે છે અને બાકીના ત્રણ નથી આવડતા થ્રી તો ત્રણે ત્રણ નથી આવડતા એટલે કેવા સાવ તમે મીંડું સાવ ઝીરો તો નહીં જ હોવ કંઈક ના કંઈક કશી વસ્તુ તમને લખતા આવડતી જ હશે એ સોએ સો ટકા એવું પોસિબલ છે તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે ત્રણ ટાઈપના કે એકદમ સાવ વીક સ્ટુડન્ટ છે કારણ કે જેને અત્યારે ઘણી બધી વાર યુટ્યુબ પર કે અમારા ઓફિસના નંબર પર મેસેજ કોમેન્ટ રીડ કરતો હોય કે સર મને પાસ થવાની બીક લાગે છે હું પાસ થઈ જાવ એવું કંઈક કરો તો હવે છેલ્લા પાંચ સાત દસ દિવસ અઠવાડિયું પંદર દિવસ બાકી હોય ત્યારે એમ કંઈ આશીર્વાદથી તો પાસ થવાતું નથી આટલું બધી વસ્તુ યુટ્યુબ પર કીધેલી છે આટલી બધી વસ્તુ મૂકેલી છે તો ભણવા વાંચવા મંડવું પડે આઈએમપી આપેલું છે રાઈટ તો ઘણા છોકરાઓને તો હજી એ કોમેન્ટ હોય સર આ આઈએમપી બધું જ કરવું પડે આમાંથી પણ હજી પણ કંઈક વધારે આઈએમપી કાઢીને આપો એટલે મને એમ થાય કે પેપર આપી દઉં હવે તો તમને રાઈટ તો એવું તો કંઈ પેપર તો એવું પોસિબલ હોય નહીં એટલે વાત આપણે એવું કરતા કે ત્રણ કેટેગરીના સ્ટુડન્ટ છે અમુક જે બહુ જ વીક સ્ટુડન્ટ છે કે જેમના થિયરીની વાત કરીએ અત્યારે થિયરી એમ સિક્યુ બંનેમાં પચીસ ત્રીસ પચીસ ત્રીસ માર્ક્સ આવે છે તો એ છોકરાઓ અમુક વાર મને ઘણી બધી વાર એવું થાય કે લાઈ છેલ્લા ત્રણ ચાર દિવસમાં મને અમુક ઓફલાઈનના છોકરાઓ પણ મને મળવા માટે આવ્યા અને ચિંતા કરતા હતા ટેન્શન હવે શું જો એકચુઅલી આપણને સાયકોલોજી જ ખબર નથી મતલબ કે શું વિચારવાનું કેવી રીતે એ જ આપણને ખબર નથી એ છોકરાઓ મને એવું કહેતા કે સર એવું ટેન્શન થશે કે પેપર હાર્ડ આવશે તો એટલે મેં કીધું બેટા તને જો ખોટું ના લાગે તો રિયાલિટી એક સાચી વાસ્તવિકતા તને રિયાલિટી કહું તો કે હા મેં કીધું બેટા તારે આખા વર્ષની પ્રિપેરેશન પ્રમાણે છેલ્લા બે મહિનાની તૈયારી પ્રિપરેશન પ્રમાણે તાર એવરેજ કેટલા માર્ક્સ આવે છે તો કે સર સિક્સટી પર્સન્ટ જેવા આવે છે સિક્સટી પર્સન્ટ જેવા છે મતલબ કે એને થિયરીમાં ત્રીસ અને એમસીક્યુમાં બી ત્રીસ થર્ટી થર્ટી માર્ક્સનું આવડે છે હવે કદાચ પેપર હાર્ડ આવશે તો તો પચાસ પચાસ એમસીક્યુ કહે તો ટોટલ સો સો માર્ક્સનું હાર્ડ તો આવવાના નથી એમસીક્યુમાં પાંચ સાત એમસીક્યુ કદાચ ડેન્જર હાર્ડ આવે થિયરીમાં પાંચ માર્ક્સ દસ માર્ક્સ બાર માર્ક્સ પંદર માર્ક્સનું કદાચ હાર્ડ આવ્યું હવે તારે લખવાનું પચાસમાંથી ત્રીસ માર્ક્સનું છે અને તું ચિંતા શે નહીં કરું છું એકચ્યુઅલી એ ચિંતા કોને કરવાની છે ને કોણ નથી કરવાની સમજો તમે એકચ્યુઅલી અત્યારે હવે તો એવું પોસિબલ છે નહીં કે બે પાંચ દસ દિવસમાં તમે ફિફ્ટી સિક્સટીની રેન્જમાં છો અને તે ડાયરેક્ટ નાઇન્ટી પ્લસ પહોંચી જાઓ એવું તાત્કાલિક થાય નહીં તો આપણે આપણી વાસ્તવિકતા સ્વીકારીને ચાલો છે ભાઈ આપણે આખા વર્ષની મહેનત પ્રમાણે ઓવિયસ છે કે તમારી મહેનત પ્રમાણે તમારી એક્સપેક્ટેશન એવા વિદ્યાર્થીઓની એવી જ હોય કે ભાઈ સર એમસીક્યુમાં પચીસ વીસ પચીસ આવી જાય થિયરીમાં વીસ પચીસ એટલે પાસ થઈ જાઓ પચાસ તો એને પેપર હાર્ડ આવવાનું છે એવી ચિંતા જ કરવાની નથી રાઈટ હવે વચ્ચેના જે સ્ટુડન્ટ છે એની વાત કરું કે જેમને તૈયારી ઘણી બધી સારી છે સેવન્ટી એટી પર્સન્ટ જેવા માર્ક્સ આવે છે એને બીક લાગે છે તો સમજો કે ચાર માર્ક્સમાં સેક્શનનું એક્ઝામ્પલ આપું છું બીજા બધા સેક્શનમાં સેમ એવું જ તમારે વિચારવાનું એવું જ સમજવાનું કે ભાઈ ચાર માર્ક્સના સેક્શનમાં છમાંથી કોઈ બી તમને ત્રણ પરફેક્ટ આવડ્યા હવે બાકીના ત્રણ છે એમાં તો એવું પોસિબલ હોય જ નહીં કે તમે સાવ જીરો ઢગલાના ઢ જ છો એવું પોસિબલ હોય જ નહીં એ ત્રણ ક્વેશ્ચનમાં કંઈકના કંઈક તો તમને આવડતું જોઈએ મતલબ કે તમે કંઈક કોઈક પરિવર્તન એટલે કે ઇંગ્લિશ મીડિયમ વાળા સ્ટુડન્ટ માટે કન્વર્ઝન ઓર્ગેનિકના કન્વર્ઝન ટાઈપના કોઈ બી ક્વેશ્ચન છે તો બે કન્વર્ઝન છે ચાર માર્ક્સમાં બે પૂછાય બે બે માર્ક્સનો એક તો અડધું પડધું તૂટલું ફૂટલું કંઈક તો બનાવીને લખતા આવડશે મતલબ કે ત્રણ ક્વેશ્ચન પરફેક્ટ કરે અને ટ્વેલ્ડ માર્ક્સ તો ઓકે જ છે બાકીના એક ક્વેશ્ચનમાં એકાદ બે માર્ક આવે કે ત્રણ ક્વેશ્ચન ના આવડે એવું હોય તો મીડિયમ હાર્ડ આવ્યું આજે અમારા ઓફલાઈનના સ્ટુડન્ટને એક પેપર ટેસ્ટ એ લોકોનો લીધો મેં અહીંયા ઓફલાઈન વાળા છોકરાઓને તો મેં આવું જ કર્યું કે સિક્સ ક્વેશ્ચન છે એમાંથી ચાર આમ આવડી ત્રણ એકદમ પરફેક્ટ આવડે એવા એક પણ થોડુંક હોશિયા છોકરાઓને આવડી જાય એવા થોડા ક્લેવર થોડાક દિમાગ સારું છે અને બાકીના બે મેં ડેન્જર મૂક્યા હવે છોકરાઓ જોઈને ગભરાઈ જાય એટલે હું વચ્ચે ચાલુમાં જે વસ્તુ એ લોકોને કહેવા ગયો લાસ્ટ ત્રણથી છ એ લોકોનો અત્યારે એક્ઝેક્ટ બોર્ડ સ્ટાઇલથી મેં ઓફલાઈન મેં ટેસ્ટ લીધો અને એ લોકોને કયા ટાઈમે શું વિચારવાની બધી વસ્તુ મેં સ્ટેપ બાય સ્ટેપ કીધી તમને પણ બધું જ મસ્ત સમજાવીશ તમે ખુશ થઈ જશો કે સર જબરજસ્ત તમે બધું અમને સમજાયું રાઇટ બસ તમારે ખાલી શાંતિથી સાંભળવાનું છે અને કોમેન્ટમાં કે અલગ કરવાનું છે નહીં રાઈટ કે હું એમાં અત્યારે કઈ જ વસ્તુ વાંચવાનું નથી લાસ્ટમાં તમારી શાંતિથી બધી ચેટ કોમેન્ટના રિપ્લાય હું કરીશ રાઈટ એટલે કોઈ પણ પ્લીઝ રિપ્લાય આમ તેમ કંઈ તમારે લખવાનું નથી હવે સાંભળજો કે એમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસમાં આ બધી વસ્તુ સાથે ઇન્ક્લુડ કરું છું તો આ રીતે મેં વાત કરી એવરેસ્ટ સ્ટુડન્ટ આ તો બધું મેં એમને પહેલાં સમજાવ્યું હતું હવે ગભરાઈ જાય છે એટલે મેં કીધું ભાઈ તમે એ બે અત્યારે મેન્ટલી પોતે તમે એવું ફીલ કરો કે તમે પોતે બોર્ડ એક્ઝામમાં બેઠા છો અને એ બોર્ડ એક્ઝામમાં આ બે ક્વેશ્ચન ડેન્જર છે તો આ બે ડેન્જર છે ને બાકીના ચાર તો મને આવડે છેક કે નહીં તો એ બે ક્વેશ્ચનથી બીઓ છો શું કરવા માટે તમારે લખવાના છે આપણે કેવું છે કે આખા પેપરમાં ભલે મારે લખવાનું હોય કે ન લખવાનું પણ કંઈ પણ ડેન્જર હોવું જ જોઈએ નહીં બધું જ મેં જે વાંચેલું છે અને મેં એકાદી વાર જોઈ લો એવું જ આવવું જોઈએ તો એ રોંગ ખોટી વસ્તુ છે પહેલાં તો સમજાય જે માનસિકતા તમારે જે સાયકોલોજી કહે છે ને માનસિકતા એ કેવી રીતે રાખવાની છે એ સ્ટેપ બાય સ્ટેપ તમને બધું સમજાવતો હોય છું પહેલાં બીગ ટેન્શનનો પાર્ટ પૂરો કરીએ પછી ચાલુ પેપરમાં શું તમારે વિચારવાનું એ અને એના પહેલાં બિફોર એક્ઝામ એટલે કે પેપર આપતા પહેલાં તમારે એને પૂર્વ તૈયારી એને પ્રી પ્લાનિંગ કહે છે એમાં શું કરવાનું થ્રી પાર્ટમાં આપણે આજનો સેશન ડિસ્કસ કરવાનો છે આ જે બધા ટેન પોઈન્ટ કીધા ને ટેનથી પણ વધારે છે બટ મેં ટેન લખેલા છે તો ફર્સ્ટ કે ભાઈ એવરેજ સ્ટુડન્ટનું સમજી ગયું કે જે બહુ જ બિલો સ્ટુડન્ટ છે એમને કોઈ ચિંતા કરવાની નથી પેપર હાર્ડ આવશે કેવું આવશે આપણે લખી શકીએ એવું આરામથી આવવાનું છે થ્રી માર્ક્સનું સેક્શન છે નાઇન ક્વેશ્ચન એમાંથી છ તો આવડે ને નથી નથી આવડતા રાઈટ તો તો કોઈ પ્રોબ્લેમ ભાઈ એને મળે છે એવું તો પોસિબલ થાય ટોપર્સ રેન્કર ચાલે છે એને એવું કોઈ દિવસ નહીં થાય કે નાઇન ક્વેશ્ચનમાંથી પાંચ છ સાત ક્વેશ્ચન ડેન્જર મૂક્યા પેપર સેટર જે બી પેપર બનાવે છે કોઈ દિવસ એવું વિચાર બનાવે એક એક ચેપ્ટરમાં તમે જુઓ કંઈ પણ ના આવડે એવું જ પૂછો બધા ચેપ્ટરમાં ના જ આવડે એવું પૂછવું છે આજે હું પોતે હાર્ડ પેપર બનાવવાનો ઇન્ટેન્સિવ બેઠો તો પણ મને એવું થાય ક્યારે પછી આ બધા ડેન્જર ક્વેશ્ચન રાખો બિચારા લખે ભાઈ એવું નહીં આ બે ડેન્જર રાખો આ ભાઈ ઇઝી રાખો એવું એક ઓટોમેટિક એક હ્યુમન્સ એઝ એ માણસાઈ તરીકે એવી સાયકોલોજી હોય જ અને આ વર્ષે પેપર સ્ટાઇલ કેટલી ઇઝી કરી નાખી છે સમજાવ્યું ને સમજાવ્યું એમાં પણ તમને એવું કહી દીધું છે બે ત્રણ વસ્તુ તમને યાદ આવે એટલે કહી દઉં પેપરમાં જ આવી ગયું છે કે ભાઈ છોકરાઓને એક્ઝેક્ટ વર્ડ ટુ વર્ડ પરફેક્ટ શબ્દથી શબ્દ લાઇન ટુ લાઇન ના લખેલું હોય પણ એનો મેઇન હાર્ડ પાર્ટ એનો હાર્ડ કહેવાનો ભાવર્થ કહેવાનો મતલબ એમાં મિનિંગ આવી જતો હોય તો પણ માર્ક્સ કટ કરવાના નહીં તો પેપર સ્ટાઇલ ઇઝી થઈ ગઈ રાઈટ આટલામાંથી આટલા જ લખવાના એમાં પણ એકાદો ક્વેશ્ચન જે આપણે વાત ચાલતી હતી જે મીડિયમ છોકરાઓ છે રેન્કર છે એને બહુ ચિંતા નથી કે એકાદું સર પેપર હાર્ડ આવ્યું હતું તો બેટા ઓપ્શન છે જ તો બે ત્રણ બે ત્રણ ચાર એકમાં ટુ માર્ક્સમાં તમને ચાર ઓપ્શન મળે છે થ્રી માર્ક્સમાં ત્રણ અને ફોર માર્ક્સમાં બે તો તારે ચિંતા કરવાની જ નહીં કે પેપર હાર્ડ આવશે તો શું થશે તને હું લાસ્ટમાં કહું છું જે સાવ મીડિયમ સાવ પચાસ સાહીઠ પર ચાલે છે એને તો એમ પણ ચિંતા કરવાની નથી એને તો આવડે લખવાનું છે તો હવે જે વચ્ચેના બિચારા જે મારા છોકરા છે જે મારા જેવા બિચારા જે આમ હલક ડોલકમાં છે બીક વાગે એને ઓબ્વિયસ એક બીક લાગવાની છે રાઈટ તો એમના માટે તમને આ સમજાવું છું કે ભાઈ ત્રણ ક્વેશ્ચન તમને ફોર માર્ક્સના સેક્શન જે છે એના એક્ઝામ્પલથી જ વાત ચાલુ રાખું છું કે ત્રણ ક્વેશ્ચન તો આવડી ગયા બેટા તો એકાદા ક્વેશ્ચનમાં પણ તને થોડું ઘણું લખતા આવડ્યું થોડું બનાવીને લખતા આવડ્યું તો બોર્ડવાળા જ કીધું છે કે ભાઈ એક્ઝેક્ટ નહીં હોય પણ થોડું ઘણું આવી જતું હશે તો કદાચ ચારમાંથી ચાર ના આપે સાડા ત્રણ આપે ત્રણ આપે તો એક દોઢ માર્ક્સની ચિંતા થઈ કે નહીં આમ તો લગભગ પૂરેપૂરા માર્ક્સ આપી જ દેવાના છે તો તો એ પણ ઇઝી કર્યું અને છતાં પણ સૌથી મેઇન મોટું મોટિવેશન મગજને એકદમ શાંતિ આપે એવું ટેન્શન ઓછું કરે એવું એક મેઇન વસ્તુ જે તમારે બોર્ડ એક્ઝામ વખતે વિચારવાની છે આ જે બધી વસ્તુ છે ને એ જો મહિના પહેલાં તમને મારે ના કહેવાય કેમ કે આપણે મહિના પહેલાં વાંચવા માટે મોટિવેશન એક જુસ્સો એક જોશ જગાડવાનો હતો તો ત્યારે આપણે એમ જ વિચારવું પડે કે મારી જિંદગીની છેલ્લી એક્ઝામ છે જો હું આમાં નહીં કરું તો આમ થશે જો હું સારું ભણી સારા માર્ક્સ આવશે તો સારી કોલેજમાં એડમિશન મળશે ને સારો સેલેરી મળશે ને કાં તો મારા ફેમિલીની સિચ્યુએશન ખરાબ છે ને મારે ભણવું જ પડશે ને તો એ બધી વસ્તુ આપણે વાંચવા બેસવા માટે એક ફોર્સ ભેગો કરતા હતા એસો નો રાઈટ બટ હવે એ જ બધો ફોર્સ એક હ્યુમન સાયકોલોજી એક માનસિકતા તરીકે કે બોર્ડ એક્ઝામ ક્લોઝ થાય એટલે બધી વસ્તુ આપણી સામે આવે બધા કહે છે ને કે આખી જિંદગીમાં તમે જે કર્મો કર્યા હોય મળતી વખતે છેલ્લે આખી કેસેટ ભગવાન રિવાઇન્ડ કરાવે એમ એ બધું વિચારેલું હવે આપણને જ આમ બીક લગાડે બાપરે બાપ માર્ક્સ નહીં આયા તો નહીં આયા તો આમ થશે તેમ થશે આમ થશે તેમ થશે એ બધું વાંચવા માટે આપણે ફોર્સ ભેગો કર્યો હતો સમજ એક વસ્તુ સમજીને ચાલો કે બાર સાયન્સમાં તમારા રિઝલ્ટ સારામાં સારું આવે તમારી એક્સપેક્ટેશન જે તમારી એક્સપેક્ટેશન તમારી આશા એ પ્રમાણે રિઝલ્ટ આવે વેલ એન્ડ ગુડ નથી આવતું કોઈ ચિંતા કરવાની નહીં જિંદગીમાં એવું ક્યાંય છે એની ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં તમારું જબરજસ્ત રિઝલ્ટ આવે તો જ તમે સફળ થાવ મારો એક સ્ટુડન્ટ છે એનું એક્ઝામ્પલ તમને સાથે સાથે બધું રિલેટ કરતો જાઉં છું ટેન્શન તમારું ઓછું કરતો જાઉં લાસ્ટ એનું બહુ સારું રિઝલ્ટ હતું અહીંયા સ્કૂલમાં ટોપર હતો લગભગ બધા સબ્જેક્ટમાં નાઇન્ટી પ્લસ માર્ક્સ હતા પણ એને રિઝલ્ટ આવી ગયા મેરિટ પછી એવું ડિસિઝન લીધું કે મારે હવે આણંદની બહાર એડમિશન લેવું નથી પ્રિપરેશન કરતી વખતે વિચાર આખા એના અલગ હતા પછી ભાઈ એન્જિનિયરિંગમાં આણંદમાં વિદ્યાનગરમાં બીવીએમ કોલેજ બહુ સારી નામ છે જબરજસ્ત ટોપ કોલેજમાં નામ આવે ગુજરાતમાં એમાં એડમિશન મને મળી જાય છે તો નિરમામાં મળે છે પણ નિર્મામાં નથી જવું મારે અહીંયા હું આણંદ બીવીએમમાં લઈ લઉં મારું ફેમિલી વેલસેટ છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં મને ફ્રીમાં એડમિશન મળે છે અને મારું દિમાગ જબરજસ્ત છે તો નેક્સ્ટ બે ચાર પાંચ વર્ષમાં તો એવો જ આખો મતલબ એરિયા એવો સિનારિયો એવું જ આવવાનું છે કે દિમાગથી જે પર્સન જબરજસ્ત હશે એ માણસ ગમે તેનો રસ્તો કરી લેવાનો છે રાઈટ ઓફ કેમ્પસ એને ઘણા બધાને ખબર છે કે મું ને સેવન્ટી લાખ ને એમેઝોનમાં સિલેક્ટ થયા આમ તેમ બધું એને ખબર હતી ફેમિલી બહુ વેલ સેટ છે આણંદમાં એડમિશન લઈ લીધું એટલે વિચારો બદલાયા ફર્સ્ટ એક્ઝામ ગઈ ફર્સ્ટ સેમિસ્ટરની કોલેજમાં ફર્સ્ટ ટોપર બરાબર હમણાં થોડા દિવસ પહેલાં જ મને મળ્યો તો મને કે સર ભાઈ છે ને થોડુંક મને વિચારો મારા બદલાયા છે કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ હું કરું છું પણ સાથે છે ને મારે યુપીએસસીની પ્રિપરેશન મેં સ્ટાર્ટ કરી છે અને મારા કલેક્ટર કે સમથિંગ જે ક્લાસ વન ઓફિસર હોય ને કે મારું ફેમિલી વેલ સેટ છે પૈસાની મારે જરૂર નથી હું એકનું એક જ છું રાઇટ જમીન ઘર આ તે બધું છે સારું બધું તો મારે હવે છે ને યુપીએસસી ક્રેક કરી લે સાઈડમાં મેં સાંજે સાંજે યુપીએસસીના ક્લાસ સ્ટાર્ટ કર્યા છે ટ્વેલ્થમાં વાંચતો તો ત્યારે આખું મેન્ટાલિટી શું હતી બોર્ડ એક્ઝામ વખતે શું ચિંતા કરે છે કે માર્ક્સ નહીં આવે તો નહીં આવે તો અને પછી એના જ સ્ટુડન્ટ આ નહીં કેટલા બધા સ્ટુડન્ટ અત્યારે મને મળવા માટે આવે ને તો એના સ્ટુડન્ટને હું જોઉં કે ગયા ગયા વર્ષે આ ટાઈમે મને મળ્યા હોય તો એટલા બધા આમ રોદડા રોતા હોય ટેન્શનમાં ચિંતામાં હોય ને કે સર શું થશે અત્યારે એકદમ મિંદાસ હોય કદાચ એને વિચારેલી લાઈનમાં સ્ટ્રીમમાં જ્યાં પણ એડમિશન ના પણ મળ્યું હોય અને અમુકને મળ્યું પણ છે ના પણ મળ્યું પણ એના પર બહુ ડિપેન્ડન્સી નથી આગળ લાઈફ ઘણી બધી એવી છે જેટલા પણ સારા સારા ત્યાં નવા નવા સ્ટાર્ટઅપ છે બરાબર ઓન્ટ્રોપ્રનર કે છે એમાંથી લગભગ બધા મોટા ભાગના એવા છે કે જે બહુ જોરદાર ભણેલા વાળા છે જ નહીં સર જે હું કે બેચલર ડિગ્રી પછી માસ્ટર ડિગ્રી ને એવું કરે ને એટલે માણસ એ બંધાઈ જાય છે એ માણસને એમ જ થાય કે હવે હું આટલું બધું ભણ્યો અને મારે કંઈ નહીં ચાથી ચાલુ કરવાનું લાઈક એઝ એક્ઝામ્પલ છે કે મારે આ બિઝનેસ ચાલુ કરવાનું મારે સાવ આવું કામ કરવાનું ના ભાઈ ના થોડું કરાય એટલે એ પ્રોફેસર બની અને ત્યાં ત્યાં રહી જાય છે અને જે બિચારા ઓછું રિઝલ્ટ આવ્યું હોય જેને એ શું કરે કાં તો મીડિયમ રિઝલ્ટ છે મીડિયમ કંઈક કરીએ ચલો જિંદગીમાં તો એવા પણ ચાન્સીસ બધા બહુ છે દુનિયા જિંદગી બહુ જ મોટી છે રાઈટ હું અત્યારે હોશિયારી મારવા માટે મારું બહુ સારું દેખાડવા માટે નથી બોલતો આ તમને એક મારા અંગત સ્ટુડન્ટ છો તમે બધા મારા નાના ભાઈ બહેન જેવા છો તમને થોડીક મોટિવેશન મળે એટલે એક વાત કરું છું કે ભાઈ કદાચ ઘણી બધી વાર એવું આવતું હોય અમુક લોકો મને કહેતા હોય કે કદાચ ગવર્મેન્ટ એવી પોલિસી લાવે કે કોઈ પ્રાઇવેટ કોચિંગ ચલાવી શકશે જ નહીં કોચિંગ ક્લાસ ચાલશે જ નહીં કદાચ મને કોચિંગ ક્લાસ બંધ થઈ ગયા તો મને કે ટેન્થ અને ટ્વેલ્થ બોર્ડ એક્ઝામમાં નીકળી ગઈ તો છોકરા ભાઈ બહુ ટ્યુશન જ નહીં રખાવે તો શું કરશો ફલાણું એવું એક્સ્ટ્રો જે કંઈ પણ નેગેટિવ વિચારી શકાય કે નહીં તો શું થાય તો મને એકદમ બિંદાસ ચિંતા હોતી જ નથી કે ભાઈ આપણામાં એટલી તાકાત એટલું પોટેન્શિયલ એટલી કેપેસિટી તો છે કે જિંદગીમાં કંઈક ના કંઈક તો કરી લઈશું આપણે રાઇટ કદાચ એવું થયું ભગવાને એવું કંઈક કર્યું અવાજ જ જતું રહ્યું બોલવાનું જ બંધ થઈ ગયું કોઈ ચિંતા નહીં કંઈક કરી લઈશું જિનગી વાય આપણા પર એટલો ભરોસો છે ભગવાન પર એટલો આપણને ભરોસો જબરજસ્ત કરવાની છે પછી જ્યારે આપણે ટેન્શન આપણી પર હાવી થતું હોય ને ત્યારે આ વિચારો કે ભાઈ પેપરમાં ઇન્ટરનલ ઓપ્શન મળવાના જ છે હું કદાચ કોઈક વિષયમાં થોડુંક આગુ પાછું લખીશ તો મને માર્ક્સ મળવાના જ છે અરે કદાચ માર્ક્સ મારા ઓછા આવ્યા તો મને મનેક્સ્ટ મેમાં કે સોરી જૂનમાં કે જુલાઈમાં જે સેકન્ડ એટેમ જે આપવાનો કે છે એ મને આપવા દેવાના જ છે અને પાછું એમાં એવું ક્યાં છે કે ભાઈ જો બીજી વાર એક્ઝામ આપો પછી એ માર્ક્સ ફાઇનલ ના ભાઈ નાઇન્ટી મેં તો મારા ઓફલાઇનમાં છોકરાઓને કીધું છે કે નાઇન્ટી માર્ક્સ આવે તો પણ બીજી વાર ફોર્મ ભરવાનું કે ભાઈ કદાચ બીજી વારમાં નાઇન્ટી ટુ નાઇન્ટી સેવન નાઇન્ટી એઇટ પણ આવી શકે છે કોક ટોપિક કોક વાંચવાના બાકી રહી ગયા છે તો એ આવશે જેવા ચાન્સીસ કેટલા ઓછા બહુ જ ઓછા કદાચ એ આવી જ ગયો તો ઓપ્શનમાં પણ નીકળી જાય છે અને મારું બધું ઓપ્શનમાં પણ ના કે યાર આ આ ઓર્ગેનિક સ્વાધ્યાયના બધા નીકળે લાગ્યું હોત ને તો યાર તો કોઈ વાંધો નહીં એના પછી બીજા બે મહિના ઓર્ગેનિક કેમિસ્ટ્રીની એક્સરસાઇઝ સ્વાધ્યાય તમે જે બી ગો છો એ કરવાનો ચાન્સ મળવાનો જ છે તો કરો અને પછી ફરીવાર એક્ઝામ આપજો અને કદાચ પહેલાં કરતાં ઓછા આવ્યા તો આપણે ક્યાં ઓછું નથી રમતા હતા એના એ માર્ક્સ બરાબર છે તો ટેન્શન જેવી વાત જ એકદમ ફ્રી થઈને વાંચો બિન્દાસ ખબર પડી કે નહીં આ બધી વસ્તુ વિચાર રાખો કે પેપર સ્ટાઇલ ઇઝી છે તમે થોડું ઘણું આઘું પાછું લખશો તો પણ માર્ક્સ આપવાના છે ઇન્ટરનલ ઓપ્શન્સ છે ખબર પડી કે નહીં બીજી વાર પણ એક્ઝામ આપવા દેવાના છે અને છતાંય ઓછા માર્ક્સ આવ્યા તો જિંદગી ક્યાં નથી ખબર પડી અરે રિપીટર તરીકે ફરી આવતા વર્ષે એક્ઝામ આપીશું સમજાવ્યું નહીં સમજા આપણને આપણા પર ભરોસો છે અને જિંદગીમાં ટ્વેલ્થમાં જ માર્ક્સ આવે તો જ જિંદગી જબરજસ્ત ચાલે છે એવું તો કાંઈ છે નહીં કેટલા લોકો એવા છે હું એવા લોકોને આનંદમાં જો ઓળખું છું કે દસ ધોરણ પણ માંડમાંડ ભણેલા છે પણ એવો ધંધો કર છે કે વર્ષે દસ કરોડ રૂપિયા કમાય છે રાઇટ મને એમ થાય કે એ ધંધામાં જો હું હોઉં ને તો આરામથી વીસ પચીસ કરોડ રૂપિયા કમાવું કે એના કરતાં મારો દિમાગ જબરજસ્ત ચાલે છે મને મેનેજમેન્ટ સરસ આવડે છે પણ ભગવાને મને એવો ધંધો નથી આપ્યો અને એને મેનેજમેન્ટ એવો દિમાગ નથી આપ્યો છતાંય સાવ રફ બિઝનેસ ચલાવે છે તો એ દસ કરોડ રૂપિયા વર્ષે કમાય છે તો એ આપણા નસીબ પ્રારબ્ધ જે કહે છે લક એ બધી વસ્તુ પર છે આપણા પોટેન્શિયલ આપણા મહેનત ઉપર બધું આખું ભવિષ્ય છે આગળનું તો એની ચિંતામાં અત્યારે આજે ખોટું ટેન્શન લઈને મળવાનું છે નહીં આપણાથી થાય એટલી મહેનત કરો તમે લોકોએ એ મહેન્દ્રસિંહ ધોનીને બહુ જ બધી જગ્યા પર બહુ જ બધા ઇન્ટરવ્યુમાં લગભગ દરેક જગ્યાએ ક્વેશ્ચન પૂછતા જે એન્કર છે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ એ ક્વેશ્ચન પૂછે જ છે કે તમે પોતાને આવું કામ એકદમ ઠંડા કુલ કેવી રીતે રાખી શકો છો તમને છેલ્લી ઓવરમાં પ્રેશર આવતું નથી તો તમે શું કરો છો શું વિચારો છો તો તમને લોકોને બરાબર લગભગ અત્યારે યાદ આવતું હશે કે આવી તમે યુટ્યુબમાં કંઈક શોર્ટ્સમાં જોયું હશે મને બહુ જ ગમે છે હું મારી પર્સનલ લાઈફમાં પણ એપ્લાય કર્યું ધોની એવું કહે છે કાયમ અને બહુ જેન્યુન વસ્તુ છે ફાંકા નથી ફાંકા નથી મારતો બરાબર કે હું રિઝલ્ટ ઉપર કોઈ દિવસ ફોકસ નથી કરતો કે જો આવું થશે તો શું થશે હારી ગયા તો શું થશે શું થશે શું થશે શું થશે કંઈ નહીં અત્યારે મારા હાથમાં શું છે લાસ્ટ બે બોલમાં

હું સારામાં સારું શું કરી શકું બસ પછી ફ્યુચરનું ત્યારનું ત્યાર જોવા જશે કે ભાઈ મેં મારું હન્ડ્રેડ પર્સન્ટ આપ્યું બસ પછી શું પછી ભગવાનના હાથમાં છે બધું સમજાય કે ના સમજાય તો આમ તમારે આ આખો જે મેં તમને જે એક્ઝામ્પલ આપીને જે સમજાવ્યું બસ તો આમાં ટેન્શન લેવા જેવું કાંઈ પણ કોઈ જગ્યાએ છે તમને સમજાય છે કે નહીં ટેન્શન આવશે તો એ વખતે તમારા માઇન્ડને તમારે આ બધા થોટ્સ આપવાના છે બોર્ડ એક્ઝામ ખાલી સારામાં સારું ગોખતા સારામાં સારું તૈયાર કરતા કે બહુ જ મસ્ત બધું પરફેક્ટ આવડી ગયું છે એટલું એના પર આધાર રાખતું નથી હું એવા પણ છોકરાઓને ઓળખું છું કે બોર્ડ એક્ઝામમાં તૈયારી જબરજસ્ત હોય બટ માર્ક્સ નથી આવતા કેમ ત્યાં જઈને બી જાય છે તો આ સાયકોલોજી આ મેન્ટાલિટી જે છે સમજાય છે બીજું સાથે સમજાવતો જો કે આજે મેં જે ઓફલાઈનમાં છોકરાઓને એક પેપર મેં સેટ કર્યું તો મોટાભાગના ક્વેશ્ચન એવા હતા કે મેં લગભગ એ લોકોને આખા વર્ષમાં ક્યારેય ના કરાવ્યા હોય પણ પાછા કરાવેલા તો જ ખાલી આંકડા આમ તેમ જે છે નંબર્સ બદલેલા હોય આમ તેમ નવા ક્વેશ્ચન કે ભાઈ ઓપ્શન જોઈ તરત આન્સર ટીક એમને આવડીએ કેલ્ક્યુલેશનવાળા જે છે સોલ્વિંગવાળા એ સોલ્વિંગ થોડુંક સોલ્વ કરવું જ પડે એનું બર તો મેં ક્વેશ્ચન પહેલાં બધા જોતા હતા ગભરાઈ ગયા તો મેં કીધું બોર્ડ એક્ઝામમાં આવું જ કંઈક આવશે કે તમે પોતે સોલ્વ કરેલું હોય એવું નહીં આવે પણ સોલ્વ કરેલું એવું તો આવશે જ ફોર્મ્યુલા એનું જે સૂત્ર જે લોજિક છે એ બદલાવવાનું ક્યાંય નથી ખાલી અંદર જે નંબર્સ છે થોડા આગા પાછા આવશે સમજાય ને કે જે હેનરીનું જે સૂત્ર ફોર્મ્યુલા છે એની જ છે રાઉલ્ટળી ફોર્મ્યુલા એની જ રહેવાની છે ખાલી અંદર પદાર્થ જે કમ્પાઉન્ડ આપે ઓક્ટેન ને બદલે આ ને આ ને એ ને બી ને પી ને ક્યુ ને મોલ બે મોલને ત્રણ ને કંઈક નાનું મોટું બદલ્યું હોય લોજિક ક્યાં બદલાવાનું છે રાઈટ તો બસ એ વખતે ચાલુ એક્ઝામ વખતે અમે તમને એક પાર્ટ તમારો ફિનિશ કર્યો કયો પાર્ટ કે ભાઈ ટેન્શન લેવાનું કોઈ રીતે આપણે થતું નથી સેકન્ડ પાર્ટમાં આપણે એન્ટર થઈએ છીએ કે બોર્ડ એક્ઝામ જ્યારે ચાલુ હોય ત્યારે આ બધા સ્ટુડન્ટને બહુ જ કામ લાગે બસ હું દિલથી મારી સાઈડથી તમને પૂરેપૂરો તમને લોકોને બધું પરફેક્ટ સમજાય અને કંઈક કામ લાગે આમાંથી બસ એવો ટ્રાય કરું છું અત્યારે રાઈટ કે ચાલુ પેપર જે છે એ સિચ્યુએશન એ તમે સમજી રાખજો કે એ વખતે શું થોટ્સ શું વિચારો રાખવાના જેથી એ પેપર મે બી કદાચ અઘરું આવ્યું તો તમારા પર હાવી થઈ જાય નહીં તમને મતલબ કે આમ આમ ડિપ્રેસ કરી નાખે બીવડાવી દે અને ગભરાઈ નાખે એવું ના થાય તો સમજો તમને સ્ટાર્ટિંગમાં પહેલાં તો સૌથી પહેલાં બધા છોકરાઓએ અમુક ઘણી બધી વસ્તુ સિમ્પલ પણ હશે પણ બહુ કામ નહીં નાનું પણ કે છે ને નાગનું બચ્ચું એના જેવું છે કે નાનું પણ છોટી છોટી વગર મોટી બાતે તો પહેલાં એ પરફેક્ટ મગજમાં એકવાર સમજીને જોઈને રાખો કે તમને પેપર કેટલા વાગે આપશે તો ત્રણથી ત્રણ પંદર સુધીનો જે ટાઈમ છે એ તમને પહેલાં બધું જે ઓએમઆર આપશે એની પર બધું લખવા ભરવા માટે આપશે એમાં મેક્સિમમ બે પાંચ મિનિટ જાય વધારે ટાઈમ નહીં જ જાય તો દસ મિનિટ જે ટાઈમ વધે છે ને એ દસ મિનિટમાં છોકરાઓને પહેલાં મેં સમજાવી દીધું તો આવું કે દસ મિનિટ તમને જે ટાઈમ મળે છે ને એમાં એમસીક્યુ આમ કેવા છે આમ તેમ માથાકૂટ જ નહીં વન બાય વન ફટાફટ ફટાફટ સોલ્વ કરવાના સ્ટાર્ટ કરી દેવાના કે આપણને જે એક્સ્ટ્રા પાંચ આઠ દસ બાર જે પણ ટાઈમ મળ્યો તમને એટલી મિનિટમાં બે પાંચ સાત દસ ક્વેશ્ચન આપણાથી સોલ્વ થઈ જાય તો એના સિવાયની એક્સ્ટ્રા બીજો ટાઈમ મળશે તો કે હા સર બરાબર મને ચાલો કરો સ્ટાર્ટ એટલે બધા સ્ટાર્ટ કર્યા એક્ઝેક્ટ પંદર મિનિટ પૂરી પૂરતી બસ હવે સ્ટોપ કરો કેટલા ક્વેશ્ચન સોલ્વ કર્યા તો કે અમે એક જણા કીધું કે આઠ કર્યા દસ કર્યા બાર કર્યા તો આઠ દસ બાર ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા અને મેં કીધું હવે બીજો એક્ઝેક્ટ એક કલાક તમને બીજો વધારાનો એક્સ્ટ્રા મળવાનો છે કે આ આઠ દસ ક્વેશ્ચન સિવાયના બાકીના હવે જે ચાલીસ ફોર્ટી ક્વેશ્ચન વધ્યા એના માટે બીજું એક્સ્ટ્રા સિક્સટી મિનિટ તમને તો કે હા અને પછી જે આમ કોન્ફિડન્સ આવે કે હસ હા હવે વાંધો નહીં પૂરું થઈ જશે તો એક આ જગ્યા પર એક આ રીતે સાયકોલોજીકલ હવે આ સમજાઈ ગયો ક્વેશ્ચન જોતા જાઉં છો ગભરાવાનું નહીં સમજીને ચાલવાનું કે કાયમ હું પોતે જ બધું જ જે વાંચીને આવ્યું છે એમાંથી તો નહીં જ આવે પણ એટલું રાખવાનું કે ભાઈ હું એક્સવાયઝ ઝેડ તમે કોઈ બુક સોલ્વ કરી છે મારા કોઈ પણ કોર્સમાં તમે જોઈન છો રાઈટ તો કે ભાઈ મેં કોન્સેપ્ટ બુસ્ટર મતલબ કે અલગ અલગ ટાઈપની ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામના ક્વેશ્ચન્સ સોલ્વ કર્યા છે તો કે યસ ગુજરાત બોર્ડના છેલ્લા દસ બાર વર્ષના કરેલા છે તો કે યસ ગુજકેટના દસ બાર પંદર વર્ષના કરેલા છે તો કે યસ નીટના ઘણા બધા સ્ટુડન્ટ છે તો અમુક અમુક ચેપ્ટરના નીટના પણ મેં ક્વેશ્ચન્સ સોલ્વ કરેલા છે યસ પછી તમે કોન્સેપ્ટ બુસ્ટર કોઈ દર્પણ મોડર્ન યોગી કોઈ બુક સોલ્વ કરેલી છે એમાં ઘણી બધી અલગ અલગ કોમ્પિટેટીવ એક્ઝામના પણ ક્વેશ્ચન્સ હોય છે તો આટલા બધા ક્વેશ્ચન્સ સોલ્વ કરે છે એમાંથી લગભગ તો ક્વેશ્ચન એમાંનો જ હોવાનો છે ક્યાંકથી ને ક્યાંકથી તો મેચ થઈ જ જશે અને કદાચ એક્ઝેક્ટ મેચ નહીં થાય તો કદાચ આમ થોડો ઘણો આંકડો બાકી યાર આટલું બધું જોઈ લીધું આમાંથી તો ક્યાંકથી જ હોય બીજે ક્યાંથી હોય નહીં તો એ આ એક વખત એ વખતના લાઈવમાં સર સાથે ક્લાસમાં ઊભા હતા એટલે સર એ આવા વિચારો કરાવડાવ્યા છોકરાઓને એટલે કે મેં એ તરત હાસ થોડાક બધા પોઝિટિવ થઈ ગયા એટલે પછી મેં કીધું દંગલ પિક્ચરનો એક ડાયલોગ છે દંગલ મૂવીનો હર બાર તેના પપ્પા સાથ નહીં આવે ગયા એમ મેં કીધું હું જે વિચાર આવું છું ને યાદ રાખજો કે અચ્છા આવું મારે વિચારવું પડે હર બાર તેરા પપ્પા સાથ નહીં આવે ગયા મેં વખતે શું વિચારવાનું નહીં સમજાવું જો કે અચ્છા આ રીતે આવું એ વખતે વિચારવાનું અને એક ક્વેશ્ચન બે ક્વેશ્ચન ડેન્જર આવ્યા કોઈ ચિંતા કરવાની નહીં એવું ક્યાં છે કે આગળ બધું ડેન્જર જ હશે સમજાય પછી ઇઝી ક્વેશ્ચન એટલે આવડી ગયું આવડી ગયું લે આ તો કરેલા ચીજ આવડી ગયું આવડી ગયું પછી બે ડેન્જર આપણો ગ્રાફ આમ આમ આમમામ ના થવો જોઈએ રાઇટ ડેન્જર છે બસ ડેન્જર ક્વેશ્ચનને એવું કહેવાનું કે લેટ્સ ટ્રાય ટેક્સ્ટબુકની બહારનો તો નહીં હોય મેં તમને ટેકનિક આપેલી છે આપ ફોલો કરજો તો બહુ કામ લાગશે ડેન્જર ક્વેશ્ચન યાદ કરજો સરે શું કીધું હતું કે પહેલાં એકવાર ક્વેશ્ચન વાંચું તો લગભગ ક્વેશ્ચન કયા ચેપ્ટરનો અને કયા નો છે એટલો મને સમજાઈ જવો જોઈએ યસ ખબર પડી કે વાળો છે રાહુલની સાઈડમાં ફોર્મ્યુલા તો લખો ક્વેશ્ચન ખબર એક પડી કે ફોર્મ્યુલા લગભગ તમારો પચાસ ટકા ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો ત્યાં સમજી લો પછી જે બધો ડેટા આપ્યો છે અને આ કહેવાય અને આ કહેવાય ડેન્જર ક્વેશ્ચન છે બીક લાગે છે ધીમે ધીમે કરો આપણે એક્સ્ટ્રા ટાઈમ છે જ કેમ કે આગળનો દસ મિનિટ આપણે યુઝ કરી લીધી આમાં ધીમે ધીમે યસ 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 ઓકે આ જ શોધવાનું છે મળી ગયો થઈ ગયું તો આવું જ હોય બધા ક્વેશ્ચનમાં ચિંતા કરવાની જ નહીં સમજાય ને સમજાય લાગે તોય ખબર પડતી નથી કોઈ વાંધો નહીં ક્વેશ્ચન માર્ક કરી છોડી થોડાક આગળ જાઓ પાછળ આપણી વાસ એક્સ્ટ્રા ટાઈમ છે ત્યારે કંઈક માથાકૂટ કરી અને સોલ્વ કરીશું સમજાય ને સમજાય ભગવાન આપણને સારા વિચારો આવશે જ આ વચ્ચે એક વસ્તુ કહેવાનું ભૂલી ગયો કે અત્યારે તમે જે પણ આટલા દિવસોમાં જે બી રીડિંગ કરો છો ને જે પણ હવે ફિઝિક્સનું મેઈન પેપર સ્ટાર્ટ થવાનું છે તો રીડિંગ કરવાનું પહેલાં સ્ટાર્ટ કરો ત્યારે મસ્ત ભગવાનને પ્રાર્થના કરી દેવાની તમે જે પણ કોઈ ભગવાનને માનતા હોય કે ભગવાન એકદમ ભગવાન એવું કહે છે કે તમે મારી પ્રત્યક્ષ પૂજા કરો કોઈ મંદિરમાં ભગવાનને ફૂલ આ તે ચડાવો છો એના બદલે તમે માનસીમાં મારી પૂજા કરો માનસી ઇન ધ સેન્સ કે વિચારો મારી રીતે માનસિક રીતે કે ભગવાન મારી બાજુમાં આવીને બેઠા છે ભગવાન મસ્ત આમ સ્માઈલ કરે છે આ બહુ જબરજસ્ત ટેકનિક છે એ કહેતા કે સેલ્ફ કોન્ફિડન્સ આત્મવિશ્વાસ એનાથી પણ એક વસ્તુ ઉપરની છે ને કહેવાય ભગવદ્ વિશ્વાસ આત્મવિશ્વાસ છે ને એનો કોઈક એક એન્ડ છે કે અમુકવાર ગમે તેટલો સેલ્ફ કોન્ફિડન્ટ આત્મવિશ્વાસો માણસ હોય કોઈ એક જગ્યા પર તો એનો એન્ડ આવે છેલ્લે બટ ભગવદ વિશ્વાસ ભગવાન પરનો જે વિશ્વાસ છે ને એનો એન્ડ ના આવે અને કોઈ દિવસ ભગવાન કહે છે ને કે એના ભગત પર કોઈ દિવસ વિશ્વાસ જેને પર રાખ્યો એ સાથે અવિશ્વાસ ભગવાન કરતા નથી તો ભગવાનને પહેલાં પ્રાર્થના કર્યો કે ભગવાન હવે મારું ફિઝિક્સનું પેપર છે આ તારીખે હું આજથી વાંચવાનું સ્ટાર્ટ કરું છું હવે કઈ થિયરી કયો ક્વેશ્ચન કયો એક્ઝામ્પલ શું પૂછાશે શું આવશે મને કંઈ જ ખબર નથી તો અત્યારે તમે મારી સાથે રહી અને મને તમે લાઇટ કરાવતા રહેજો કે આ વધારે ઇમ્પોર્ટન્ટ છે આ કદાચ કોઈક વસ્તુ પૂછાવાની હોય ને બહુ ઇમ્પોર્ટન્ટ હોય મારે વાંચવાની રહી ના જાય એવું ભગવાન તમે મને હેલ્પ કરજો અને બધું તમારે મને યાદ રાખાવાનું છે આ પહેલી અને છેલ્લી વાર વાંચું છું બસ આટલું એવું જ્યારે પણ વાંચવા માટે બેસો એ ભગવાનને આટલી પ્રાર્થના કરીને બેસવાનું ભગવાનનો સરસ ફોટો સામે રાખવાનો કે આ મારી સાથે જ છે પછી ચિંતા શું કરવાની સમજાય અને આપણે બધા એના બાળકો છે કે છે કે આપણે જે પણ છે એ ભગવાનનો અંશ કહેવાય પૃથ્વી પર જેટલા પણ જીવ સૃષ્ટિ માત્ર છે એ બધા ભગવાનના સંતાનો ભગવાનના બાળક છે અને કોઈક બાળક એના માતા પિતાને રિક્વેસ્ટ કરે તો ઓબ્વિયસ છે કે હેલ્પ કરે કરે ને કરે જ આ મેં મારી પર્સનલ લાઇફમાં એપ્લાય કરેલું છે હું જ્યારે ટ્વેલ્થમાં ભણતો તો તમે મસ્ત એકદમ કોન્ફિડન્ટ થઈ જશે ભગવાન પર જે વિશ્વાસ છે ને એ ભગવાન વિચારો બુદ્ધિના દાતા શ્રી શ્રીહરિ એટલે કે ભગવાન પોતે છે કયા વખતે શું વિચારો લાવવા ના લાવવા એ બધું ભગવાનના હાથમાં છે તો બસ એ વખતે આપણને કોન્ફિડન્ટ મોટિવેટ રાખશે આપણને બધું સરસ વંચાવડાવશે અને એક્ઝામ પેપર જ્યારે પણ આપવા જાઓ ને જે પણ બેન્ચ પર બેસો આપણે કોઈ સાથે કાંઈ જ લપન છપ્પન નહીં શાંતિથી બેસો આપણી બધી વસ્તુ મૂકો અને ફરી પાછું એક મિનિટ ભગવાનને પ્રાર્થના કરી દો કે ભગવાન તમે વિચારો માનસિક રીતે કે ભગવાન ઘરેથી નીકળ્યો ભગવાન મારી સાથે આવ્યા હતા બાજુમાં બેન્ચ પર જગ્યા છે સરસ મેં ભગવાનને બેસાડ્યા પછી કીધું ભગવાનના પાણીની બોટલ છે તમે શાંતિ તરસ બરસ લાગે તો પીજો અને પ્લીઝ ભગવાન મને કંઈક હેલ્પ કરજો મારી સાથે રહેજો ભગવાન તમારી સામે મસ્ત આમ સ્માઇલ કરે છે ને તમારા ખભે હાથ હું તું કંઈ જ ચિંતા કરતો નહીં બેટા હું છું ને તારી સાથે હું છું ને તારી સાથે બસ ભગવાન એવું કહે છે ને બસ પછી ક્વેશ્ચન સોલ્વ કરતા જાઉં ટ્રાય કરો નથી આવડતો હું પોતે એન્જિનિયરિંગમાં પણ આવું કરતો હતો સેમ લાગે સમજાવતો નથી તો એક ક્વેશ્ચન છોડો ભગવાનને કારણ કે લોજિક યાદ નથી હોતું કે એકદમ સેટિંગને સાથે શીખવાડો થોડીક વાર મને ક્લિક કરાવજો એકસો ને દસ ટકા તમે ભગવાનને કીધું હોય ને આગળ બીજા બે પાંચ ક્વેશ્ચન સોલ્વ કરતા કરતા જાઓ ને તો એ ક્વેશ્ચનમાં તેને કંઈક હિન્ટ મળી જાય કારણ તો એકદમ યાદ હા જો હું પેલા ક્વેશ્ચનમાં આવું વિચારતો ને યસ આવું કરવાનું થેન્ક યુ ભગવાન થેન્ક યુ ભગવાન બસ આમાં જ હેલ્પ કરતા રહેજો સમજાય છે તો આ એક ભગવદ્ વિશ્વાસ સાથે જોડે રાખજો આ ટેન ટિપ્સ જે છે આઈએમપીની એના કરતાં પણ એક બહુ મોટી ઉપરની વસ્તુ કહું છું કે આ તમને બહુ જ હેલ્પ કરશે કે સાથે ભગવાનને કહેતા જાવ આપણે સ્વ બળે મતલબ કે કર્મ આપણે તો ભગવાન કૃષ્ણ ભગવાનને પણ ગીતામાં કીધું છે કર્મ તો આપણે કરવાનું જ છે પણ આપણે કહે છે ને પ્રાર્થના વધતા પુરુષાર્થ બરાબર સફળતા તો આપણે પુરુષાર્થ કરતા હતા કરીએ જ છે ને ત્યારે હાલ પણ સોલ્વ કરવાનો કરીએ જ છે પણ ફસાયા ગૂંચવાયા તો ભગવાનને જ કહેવાનું છે એ જ આપણને કાઢશે પણ ભગવાન એમ છે કે તું મને એક વાર કહેતો ખરા અર્જુનજીને પણ ભગવાન એમ કહેતા હતા કે ભલે ભાઈ મેં તને ના પાડી હતી તો પણ તે લોચા માર્યા કંઈ વાંધો નહીં ચાલો અરે હવે મને કીધું છે તો હું ચાલો હું હેલ્પ કરીશ ખોટી જ વસ્તુ છે આ તે ખોટું જ કર્યું છે ના જ કરાય પણ ચાલો તો પણ ભગવાન હેલ્પ કરે છે તો આપણને તો ભગવાન કરે જ હેલ્પ તો એમ સોલ્વ કરતાં કરતાં તો ઓટોમેટિક તમે પેપર એકદમ સ્મૂથલી લખી શકશો સાથે જ બીજી સાયકોલોજી તમને સમજાવતું છું કે પેપરમાં પોતાની જાતને પેલું કે છે ને તમે આમ હાર્ટ બીટ તમે કોઈકવાર જોયું હોય તો અમુક પેશન્ટ હોય ને આમ ટૂંક ટૂંક બહુ ઉપર જશે આમ 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 બહુ રાઈઝ વધારે આમ આમ ધક 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 આમ હાફતા હાફતા ટેન્શનમાં ગભરાયેલા ગભરાયેલા નહીં રહેવાનું એના માટે ભગવાનને પ્રાર્થના કરતા રહો રાઈટ લાગે ટેન્શન આવે છે તો તમે વિરેન્દ્ર સહેવાગ એક બહુ મસ્ત આઈડિયા કરે છે એના માટે તમે કોઈક વાર ક્યાંક સાંભળ્યું હોય તો કે હું જ્યારે રમતો મને લાગે ટેન્શન છે બહુ ગભરાવું છું એટલે કે મેં ગાના ગાને લગતા હું મતલબ કે ગીત ગાવા માટે કંઈક ને કંઈક પોતાને એંગેજ રાખે એમ કે તમે પણ પેપર સોલ્વ કરતા કરતા જિંદગી એક સફર હે સુહાના યહાં કલ ક્યા હો કિસને જાના ઓલડે ઓલડે એમ કરીને આગળ શું ક્વેશ્ચન આવવાનો છે આપણને ક્યાં ખબર છે બસ તો જિંદગી યસ ઓકે ચાલો નેક્સ્ટ 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 એમ પોતાને ગમે તેમ કરે એ કોણ છે વિરેન્દ્ર સહેવાગ કેટલી બધી મેચ રમ્યા છતાંય એ મેચ એ સિચ્યુએશન એ પરિસ્થિતિ એવી આવે કે માણસને ચિંતા ટેન્શન આવી જ જાય એટલે એનું માઇન્ડ આમ બીજા બધા વિચારોમાં જતું રહે ટેન્શન ડિસ્ટ્રેક્શન કહેવાય એને રાઇટ અડચણ બધી મગજમાં એટલે બસ એક જ જગ્યા પર ફોકસ રહે એટલે સોંગ ગાતો રહે એટલે ટેન્શન આ એ બીજા બધા વિચારો આવે નહીં તમને જે પણ ગમતું હોય હું તો કહું છું સોંગ તો ઠીક છે સારામાં સારું ભગવાનનું નામ લેવું છે રાઈટ તમને જે પણ કોઈ ભગવાનની સારી ધૂન ગમતી હોય તો મનમાં ભગવાનનું નામ લેતા રહો ધૂન ગાતા રહો બસ ભગવાન પછી છેલ્લે બાકી સોંગ ગાતા હોય કંઈ પણ બટ પોતાને આ બધા આગળ જે બધા કીધા એ બધા વિચારો કરીને આ સોંગ ભગવાનને પ્રાર્થના બધું કરીને પોતાને કંટ્રોલમાં રાખવું પડશે એ સિચ્યુએશનમાં પોતાને નોર્મલ પરિસ્થિતિમાં રાખવા પડશે તમે સ્કૂલમાં તમારા ઓફલાઈન કોચિંગમાં ક્યાંક ટેસ્ટ આપો છો એ વખતે તમારી માનસિકતા કેવી હોય છે એ લેવલ પર બોળ 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 કરી અને બીક પેદા કરવાની જ્યારે પણ આપણને આપણું મન અંદરના વિચારો બીવડાવે હવે પેપર પેપરસ્ટાઈલ ઇઝી છે ઓપ્શન મળવાના છે હું થોડું ઘણું રફ લખીશ તો આપવાના છે અને છતાંય માર્ક્સને આ તો બીજો ટ્રાય છે સૌથી મોટો ફાયદો તમને જ કરશે હું આ વખતે માર્ક્સને કંઈ વાંધો નહીં જૂનમાં જુલાઈમાં બીજી વાર એક્ઝામ છે એમાં ફોડી લઈશ આવો તો કે છે ને તમારા માટે હજારો વર્ષે કોઈક વાર એક વાર આવું થતું હોય છે એમ તમે એવી જ ઘડીએ જન્મ્યા તે એ ત્યાં આવતા તમે એક્ઝેક્ટ જે વર્ષે આવ્યા એ જ વર્ષે બોર્ડ આવો નિયમ લ્યો આટલા વર્ષોમાં આવો નિયમ કોઈ દિવસ અમે ક્યાંય જોયો નથી કે આવો નિયમ તો ટેન્શન નામની વસ્તુ નહીં બોર્ડ એક્ઝામ વખતે આખા પેપરમાં શું વિચારતા જાઓ એ તમને કીધું એમસીક્યુ પાર્ટ આપણો પૂરો થયો થિયરી પાર્ટ થિયરી પાર્ટ આવે ત્યારે પણ વચ્ચે પંદર મિનિટ બીજી એક્સ્ટ્રા આપશે શેના માટે તો કે ભાઈ બારકોડ આ તે એમાં પણ નંબર આ તેવું લખવા પાંચ મિનિટનું કામ છે પૂરું થઈ ગયું બીજી દસ મિનિટ વધી આ મેં યુટ્યુબ પર એક રેન્કર ટોક કરીને એક વિડીયો મૂકેલો છે હવે જ્ઞાનશાળા ઉપર છે કે નહીં મને ખબર નથી મેં ક્રિએટિવ કેમિસ્ટ્રી પર તો મૂકેલો જ છે એ એક સ્ટુડન્ટના લાસ્ટ ટુ લાસ્ટ યર નાઇન્ટી નાઇન માર્ક્સ આવ્યા હતા અને મને ટાઈમ મળ્યો હતો અને એનું મેં એક ઇન્ટરવ્યુ રેકોર્ડ કર્યું હતું એ છોકરાએ એવું કીધું કે મેં આવું કર્યું હતું કે જે એક્સ્ટ્રા વચ્ચે પંદર મિનિટ મળે છે ફટફટ બે ચાર મિનિટમાં લખી નાખ્યું પછી દસ મિનિટમાં મેં ચાર માર્ક્સનું જે સેક્શન છે ત્યાંથી સ્ટાર્ટ કરી દીધું ઘણા બધા લોકો શું કર્યું આખું પેપર શાંતિથી વાંચે કેમ જાણે ત્યાં પેપર વાંચવા આવે ગુજરાત સમાચાર હોય એમ આખું પેપર જુએ શું પૂછ્યું છે એ જે પૂછ્યું હોય હવે આપણે ફોર માર્ક્સના સેક્શનથી ચાલુ કરો છ છ ક્વેશ્ચન જોઈ લો અને મને ટીક કરો કે મને છમાં બેસ્ટ કયા ચાર આવડે છે જેમાં મને સેચ પણ ભૂલ નહીં પડે તો કે આ ત્રણ બેસ્ટ છે આમાં થોડોક પ્રોબ્લેમ છે એમાં વધારે ને આમાં સાવ પ્રોબ્લેમ છે છોડો 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 પહેલાં ત્રણ પરફેક્ટ તો એક્ઝામ્પલ દાખલા જે ફિઝિક્સમાં લગભગ ચાર માર્ક્સમાં દાખલા જ પૂછાય છે જ્યાં સુધી મને ખબર એ છોકરાએ એવું કીધું કે કંઈક આટલા કંઈક એ વખતે કે પેપર ફ્રાઇલ અલગ હતી આઈ થિંક કંઈક વધારે ક્વેશ્ચન હતા સોળ માર્ક્સ કે સમથિંગ જેટલા પણ થતા હશે ચાલો છોડો ને એટલું તો કે મેં પહેલાં જ આખે આખો તો ડિટેલમાં સોલ્વ કરવાનો છે ને રફલી સાઈડમાં થોડું 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 સ્ટેપ ટેપ મૂકી કેલ્ક્યુલેશન હાથે એ બધું કરી અને રેડી કરીને જ રાખ્યું હતું કે જેવી સપ્લિમેન્ટરી કે લખો કે એટલે મારે મેં જે સોલ્વ કરીને રાખ્યા છે એક્ઝામ્પલ દાખલા સીધા લખી જ નાખવાના એમ તમારે પણ કેમિસ્ટ્રી છે ફિઝિક્સ છે એમાં જેટલા પણ એક્ઝામ્પલ્સવાળા આવતા હોય એમાં એકવાર જોઈ લો ફોર્મ્યુલા મૂકી દો વિચારી લો કેમ કે આ તો આપણે એક્સ્ટ્રા ટાઈમમાં જ કરીએ છીએ આપણને તો પ્યોર બે કલાક અલગથી આપવાના જ છે તો માઇન્ડ એકદમ ફ્રી હશે અને એક્ઝામ્પલનું જે ફોર્મ્યુલા સૂત્ર આ મૂકી દીધું કેલ્ક્યુલેશન વેલ્ક્યુલેશન કરીને રેડી રાખ્યું એટલે કોપી કરી નાખો તો દસ મિનિટ એક્સ્ટ્રા મળી દીધી અને હવે જે બે કલાક મળ્યા એમાં તમારે સોલ્વ ક્યાં કરવાનું છે હવે તો કોપી કરવાનું છે એટલે એ પણ કામ સ્પીડમાં થઈ ગયું સમજાયું કે ના સમજાયું આ બધી સ્ટ્રેટર્જી વાપરવાની છે સમજાવ્યું કે ના સમજાયું અને મેં તમને આગળ સમજાવી દીધું કે એવું તો છે ને કે ભાઈ નાઇન ક્વેશ્ચન છે તો નવે નવ લખવાનું છે કોઈ પણ સિક્સ તો પહેલાં સૌથી પહેલાં આ આવડે છે લખવાનું એવું નહીં એ નાઇન ક્વેશ્ચનમાંથી બેસ્ટ સિક્સ ટુ માર્ક્સમાં ટ્વેલ્થ ક્વેશ્ચનમાંથી બેસ્ટ એટ કે ભાઈ આટલા હું લખીશ આ ચારમાં મને પ્રોબ્લેમ છે તો જગ્યા છોડી દેવાની હા આમાં હું સ્ટાર્ટિંગમાં કહેવાનું ભૂલી ગયો કે ભાઈ જે પણ જેટલી પણ વસ્તુ સારી લાગે ને એ લખતા રહેજો ભાઈ કે આ સરે કીધું તો આ કીધું સાઈડમાં નોટ કરતા રહેજો આ વિડીયો એબાઉટ નામનું તમારું જે કોર્સમાં એક ફોલ્ડર છે ને એમાં પણ અપલોડ થઈ જશે કદાચ આગળનું કંઈ પણ વસ્તુ લખવાની નાની મોટી રહી ગઈ હોય તો સારી સારી વસ્તુ લખતા રહેજો સાહેબ બે મિનિટનું પાણી પી લો હો બહુ બોલ્યો તમને બધાને આ કંઈક કામ લાગે છે કે શું કઈ કંઈક થોડક મને રિવ્યૂ આપજો શું લાગ્યું કેવું લાગ્યું તમને કંઈક થોડું ટેન્શન મેન્શન ઓછું થયું કે નહીં ટેન્શન ગાયબ કે નહીં હમ યસ ચાલો શું લખે છે છોકરાઓ બધા હા ઢગલા બનવી તમારી કોમેન્ટ્સ છે બધાના આન્સર પણ પછી લાસ્ટમાં કરીશું સરસ ઓકે સર યસ 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 ટેન્ યસ થેન્ક યુ સર સો મચ ઓકે યસ યસ થોડું રિલેક્સ થયું યસ યસ થોડું ને પૂરું થઈ જાય તો ટેન્શન બી ભાગ ગયા હા ટેન્શન ભાગ ગયા યસ યસ હન્ડ્રેડ પર્સન્ટ કામ આવ્યું હજી તો ઘણું બધું બાકી છે ભાઈ આમાં તમને કહેવાનું યસ તો કહું છું તમને બહુ જ બધી સારી સારી વસ્તુ શીખવા સાંભળવા મળશે આ સેમ સેશન યુટ્યુબ પર પણ હું મૂકવાનો છું બટ આટલો બધો લાંબો કલાકનો નહીં મૂકી શકું એમાં દસ પંદર વીસ મિનિટમાં હું શોર્ટમાં હા આ વસ્તુ કહેવાનું છે છોકરાઓને કે આટલો બધો ટાઈમ યુટ્યુબ પર એક કલાકનો જોઈશું હવે એ વખતે કેવો ટાઈમ રહે છે રાઈટ તો આપણે વાત એ કરતા હતા કે આપણે થિયરી પાર્ટ સ્ટાર્ટ કર્યો તો આ વસ્તુ ખાસ બેસ્ટ એટ બેસ્ટ સિક્સ અને બેસ્ટ ફોર ક્વેશ્ચન આપણે ટીક કરી દીધા કે આટલા લખવાના છે પરફેક્ટ હવે આ મેઇન વસ્તુ ધ્યાન રાખજો બહુ જ કામ લાગશે તમે આમ ખુશ થઈ જશો મારા પર કે ભાઈ ફોર માર્ક્સના સેક્શન લગભગ તમે લખવાનું સ્ટાર્ટ કરો સેક્શન સી લખવાનું સ્ટાર્ટ કર્યું યસ ચાર ક્વેશ્ચન વન બાય વન સરસ લખી નાખ્યા પછી શું કરવાનું એક પેજ ખાલી છોડી દેવાનું શેના માટે તો કે ભાઈ આપણને એટલે કે તમને એવું છે કે તમે જે ચાર ક્વેશ્ચન સોલ્વ કર્યા એ દરેકે દરેક પરફેક્ટ પરફેક્ટ એકદમ સાચા છે સમજાય પણ એકાદા એક્ઝામ્પલમાં ક્યાંક પ્રોબ્લેમ થઈ ગયો અને ક્યાંક આમ ડિજિટ વેલ્યુ જોવામાં નાનો મોટો ક્યાંક ફેર પડી ગયો અને લખવામાં કંઈક મિસ્ટેક થઈ ગઈ છે તો અને પછી કાં તો તમે આગળ સોલ્વ કરતા કરતા કે અરે યાર આ ક્વેશ્ચનમાં નહોતું લખવાનું અરે પછી પાછા આવો તો સેક્શન સી પછી એક પણ પેજ વચ્ચે જગ્યા છોડેલું છે ને ડાયરેક્ટ સેક્શન માં આવી કરે શું કરવાનું તો કે અહીંયા એક ક્વેશ્ચન છેલ્લા પેજે લખેલો છે તો પ્લીઝ સર રિક્વેસ્ટ છે કે છેલ્લા પેજ ઉપર એકવાર જોઈ લેજો શું કરવા એવું કરવું જોઈએ સપ્લિમેન્ટરી એટલે કે બોર્ડ એક્ઝામની ફીસ ભરેલી છે કે નહીં એક દોઢ પેજ તમે છોડી દો લાગે તમને કે આ ચાર મને બેસ્ટ આવડે પણ એના પછી આ એક ક્વેશ્ચન પણ લગભગ મને આવડી જશે તો જગ્યા છોડો અને બે આવડ્યો તો બેની જગ્યા છોડો સમજાય છે કદાચ એક ક્વેશ્ચન બે ક્વેશ્ચન છેલ્લે ટાઈમ વધે તો લખીશું આપણે તો એક ક્વેશ્ચન બે ક્વેશ્ચન લખવા માટે જગ્યા છોડો સેમ સેમ એવું એવું માર્ક્સમાં માર્ક્સમાં કરવાનું કે એક્સ્ટ્રા ક્વેશ્ચન લખવા માટે પેજ છોડવાનું તમને એવું લાગે છે કે માર્ક્સમાં તમે જે ક્વેશ્ચન લખ્યા એ બધા પરફેક્ટ છે પણ બાકીના ચાર છે અને એમાંથી આવડે એવા જ છે તો છેલ્લે ટાઈમ વધે લખો એક બે નું સોલ્યુશન સમજાય સમજાય તો ખોટા કદાચ માર્ક્સ જવાના હોય તો પણ જાય નહીં તો આ વચ્ચે એક પેજ ખાલી છોડવાનું બીજી બધી વસ્તુ તમને ખબર છે નવો પેજ નવા સેક્શનથી સરસ મસ્ત તમે સ્ટાર્ટ કરો અમુક જગ્યાએ અમુક જણ તો એટલા ચિંગુસ એટલા ચિંગુસ જન્યા હોય છે ને કે આખું પેજ પૂછે પછી નીચે ચાર પાંચ લાઇન બાકી હોય ને ત્યાંથી નવો ક્વેશ્ચન સેક્શન તો ઠીક છે નવો ક્વેશ્ચન ત્યાંથી લખવાનું સ્ટાર્ટ કરે છે સેક્શન તો ના કરીએ ચલો પણ શું કરવા ઘરેથી પેજ લઈ ગયા છો એક પોઈન્ટ વચ્ચે એક લાઇન છોડો એક પોઈન્ટ વચ્ચે એક લાઈન છોડો સરસ આમ છૂટું છૂટું ખુલ્લું લખો તમે ટ્વેલ્થ સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ છો તો હવે હાઉ ટુ રાઇટ પેપર પેપર કેવી રીતે સારામાં સારું લખવું જોઈએ એ કંઈ સમજાવવાની જરૂર નથી રાઈટ અને પાકા ગળે કાંઠા ચડે પણ નહીં પણ થોડું ઘણું કંઈક તો સુધારો આવે ને આપણે કે આપણે આવી કંઈક ભૂલ કરતા હોઈએ તો આ બધી વસ્તુમાંથી આપણે શીખી શકીએ કે અચ્છા આ આટલી 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 આપણી મિસ્ટેક છે કે ભાઈ આપણે આવી રીતે નવો ક્વેશ્ચન અને બીજી વસ્તુ તમે કોઈ પણ ક્વેશ્ચન લખો ધારો કે પૂછાયું કે હેનરીનો નિયમ કે કોલ બેસમેટ ડાઉ જે પણ એક્સ પૂછાયું છે તમને રાઈટ તો તમે કેવું કરો છો ક્વેશ્ચન સેવન ડાયરેક્ટ સોલ્યુશન ટાઈટલ તો લખો તમને જે બી ક્વેશ્ચન પૂછો ટાઈટલ સરસ લખો આમ નિયમ સ્ટુડન્ટ લો પ્રોસેસ પદ્ધતિ એમ કરીને બે ટપકા બે અંડરલાઇન કરી એક લાઈન છોડી લખો તો સર જે ચેક કરે છે એને ખબર પડે કે અચ્છા આ આનું સોલ્યુશન છે સમજાય ને સમજાય શોર્ટમાં તો લખો એક્ઝામ્પલ છે તો કોઈ વાંધો નહીં ચાલો છોડો જવા દો પણ એક્ઝામ્પલમાં પણ ખાસ કે તમારે શું કરવાનું છે કે ભાઈ એક્ઝામ્પલ છે તો કદાચ નથી આવડતું સાવ ફસાઈ ગયા તો અડધું પડધું લખો મેથડના પણ તો માર્ક્સ મળવાના છે કે નહીં રાઈટ આગલું હું ભૂલી ગયો ફરી એકવાર કહી દઉં થોડીક વચ્ચે વચ્ચે વસ્તુ જે યાદ આવે એમસીક્યુમાં એક પણ ક્વેશ્ચન છોડવાનો નહીં એટલે નહીં બધા જ લખવાનો ટ્રાય કરવાનો છેલ્લે લાગે કે ભાઈ પાંચ મિનિટ જ બાકી છે બે જ મિનિટ બાકી છે પણ હવે આ બે આવડતા નથી તો ભગવાનનું નામ લઈને તમે ટીક કરી દો જે ભગવાનને માનતા હોય જે પણ તમારા ગુરુનું નામ હોય જે પણ કંઈક ટીક કરી નાખો કદાચ એવું નીકળે ને કે આ ક્વેશ્ચન આ એક્ઝામ્પલ આ એમસીક્યુ આઉટ ઓફ સિલેબસ છે કાં તો એમાં ભૂલ છે અને માર્ક્સ આપવાના છે તો જેણે એટેમ્પ કર્યું હશે રાઇટ જેણે એ ટ્રાય કર્યો હશે એને માર્ક્સ આપવામાં આવશે તો છોડવાના શું કરવા રાઇટ એટલે પેપરમાં આવી કોઈ પણ જગ્યાએ આપણાથી મિસ્ટેક થાય ને લખવા બખવા બધું પરફેક્ટ સરસ એકદમ આમ રિપ્રેઝન્ટેશન જે ક્વેશ્ચન ના આવડતો હોય ને એમાં ગપ્પા મારવાના હોય ને એકદમ મસ્ત જગ્યા ખાલી રાખો છેલ્લે આહ છેલ્લી પંદર વીસ મિનિટ બાકી જે પાણી બાણી પીઓ આહ હવે એવા ગપ્પા મારું એવા ગપ્પા મારું એવા ગપ્પા મારું કે સરને ખબર જ પડે ને એમાં ગપ્પા મારેલા છે સમજાય એટલું મસ્ત સરસ લખો આખી થિરીના આખા વર્ષમાં માંડ માંડ બે ચાર પોઈન્ટ યાદ હોય ને એ બે ચાર પોઈન્ટ પર સરસ તમે એટલું મસ્ત એક્સપ્લેનેશન બનાવો મીન મીન વર્ડ્સ અંડરલાઇન કરીને એમ લાગે કે ભલે ખોટું લખ્યું છે પણ સાલાને તો બે માર્ક્સ આપો એમ સરને એમ થઈ જવું જોઈએ અને અમુક તો એવું લખે ને કે સરની પેન રોકાવી જોઈએ નહીં આમ ગૂંચવાળા ચેકા ચેક હોય લાગે આ કંઈક મિસ્ટેક છે આમાં ઊભા રહો તો અમુક તો ઘરેથી સપ્લિમેન્ટરી લઈ ગયા એટલું એકચુઅલીમાં જે લખવું જોઈએ એટલું જ લખ્યું છે પણ એટલું ભેગું ભેગું ઝીણું થયું કે સરને ડાઉટ જાય કારણ કે વચ્ચેથી કંઈક આમ કટ કરેલું લાગે છે એટલું સરસ આમ મસ્ત લખો કે લાગે ના ના બહુ પરફેક્ટ છે સરસ છે છૂટું છૂટું સરસ લખેલું છે આટલું સમજાઈ ગયું હવે બીજી ઘણી બધી વસ્તુ એવી છે કે જે પૂર્વ તૈયારી કહેવાય ને કે એના માટે છોટી છોટી મગર મોટી બાતે કે એ ઝીણી ઝીણી વસ્તુઓનું પણ આપણે ધ્યાન રાખવું પડશે કે એવા ચાન્સીસ પણ થઈ શકે સૌથી પહેલું તો તમારા બારકોડ સ્ટીકર જ્યારે પણ લગાડવા આવે ને કે આ મારી સાથે થયેલું છે અને સમજો ને આજ સુધી હું ભોગવું છું અને કાં તો એ ભગવાને જે કર્યું સારા માટે હશે બટ બારકોડ સ્ટીકર લગાડતી વ્યક્તિએ જે પણ મેડમ સર છે ને ખંડ નિરીક્ષક એવું કે છે એને રાઈટ જે ક્લાસમાં જે હોય છે સુપરવાઇઝર એ તમારું બારકોડ લગાડવા જાય આમ કરીને એટલે પહેલાં ખાસ ચેક કરો કે એમાં જે નંબર પ્રિન્ટ છે ને તમારો નંબર સીટ નંબર એક્ઝેક્ટ મેચ કરે છે કે નથી કરતો ભૂલ ક્યાં કેવી થઈ જાય છે મારે પોતાને થયેલી છે ગુજસાઇટની એક્ઝામ વખતે એક લાઈનમાં સમજો છ સાત બેન્ચ જે પણ છે આઠ બેન્ચ એમાં લાસ્ટ બેન્ચ પર મારો નંબર હતો ગુજસાઇટ વખતે અને વચ્ચે ફર્સ્ટ કે સેકન્ડ બેન્ચ પર એક સ્ટુડન્ટ એબસન્ટ હતો એટલે મેડમ કંઈક નવા નવા એને મિસ્ટેક થઈ એટલે એ સેકન્ડ જે સ્ટુડન્ટ એબ્સન્ટ હતો એનું બારકોડ તો ત્યાં લાગેલું જ હોય એટલે મેડમે શું કર્યું એનું બારકોડ આમાન આનું બારકોડ આમાન આનું બારકોડ આમાન એટલે મારામાં લગાડવાનું પછી મેડમ ઉભા તો લગાડ શું થયું તો આ મારો નંબર નથી મારા આગળવાળાનો છે તો કે લાગી ગયો એને આગળ બધાને પૂછું બધાને મિસ્ટેક હવે મેડમ ગભરાઈ ગયા એ વખતે ખબર ગુજરાતની એક્ઝામ વખતે એ મેડમ ઇલેવન ટ્વેલ્થ સાયન્સના તો નહોતા જ એટલે ગભરાઈ ગયા શું કરીશું એટલે મેડમે શું કર્યું ત્યાંથી જે ઇન્ચાર્જ એને બોલાયા અને ઇન્ચાર્જને બે જણા કંઈક ખીચડી પકાવી અને આપણે નાના નાના છોકરા એટલે આપણને ગભરાઈ ગયો હું પણ ગભરાઈ ગયો મેન પેપર લખવાનું તો સાઈડ પર રહી ગયું કારણ કે કોઈ વાંધો નહીં કે એક્ઝામ જે નિરીક્ષક કેવું કહે છે મેઇન સુપરવાઇઝર હોય બધાના બોસ એને કીધું હું સાઈડમાં સાઇન કરી દઉં છું કોઈ પ્રોબ્લેમ આવશે નહીં આપણે નાના નાના ખબર પડે નહીં કે ઓએમઆર જે છે મશીનમાં સ્કેન થાય તો મશીનને કેમ નહીં ખબર પડે કે આ સરની સાઇન છે એટલે આમ છે ને તેમ છે ને ફલાણું ટીકણું સમજાય છે મારા આઈ થિંક મેથ્સ વાળા પાર્ટમાં એવું થયું હતું મેથ્સમાં મારા સાત જ માર્ક્સ હતા ગુજરાતમાં હું મને ખબર હતી કે હું સાવ એટલો ડબલો છોકરો નહોતો કે મારા સેવન જ આવે આરામથી મેં થર્ટી પ્લસ માર્ક્સ આવે એવું મેં લખ્યું હતું બટ પૂરું થઈ ગયું ખબર જ પડી નહીં કે આવી મિસ્ટેક થઈ ગઈ અને એ જે ગભરાઈ ગયો ને એને લઈને બીજા મને હતું કે ભાઈ લગભગ મારું કેમ કે મેં મેથ્સ મારું સારું હતું એટલે મેં મેથ્સ ગ્રુપ લીધું એન્જિનિયરિંગમાં એટલે તો ગયો હતો રાઇટ તો મેથ્સ મારું ઘણું સારું હતું એ વખતે તો હતું ભાઈ આપણે થર્ટી ફાઇવ પ્લસ તો એમસીક્યુ સાચા કરેક્ટ કરી જ દઈશું બટ માંડ માંડ પાંચ સાત ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ થયો છે કદાચ અરાઉન્ડ થર્ટી કદાચ નેગેટિવ માર્કિંગ થઈને પચીસ માર્ક્સ તો આવે જ ને સેવન માર્ક્સ આવ્યા હવે શું કરી શકું એવી કોઈ ઘરમાં કોઈ હતું નહીં એવું આવડતું નહોતું કે આગળ શું કરાય કંઈ નહીં ગભરાઈ ગયા પૂરું થઈ ગયું મેડમની મિસ્ટેક થઈ તો આપણે ખાસ ચેક કરો કે એમાં કોઈ જગ્યાએ બારકોડમાં હું તો એમ કહું તમે જે નંબર લખો છો ને એમાં એકાદ આંકડામાં ભૂલ થઈ ગઈ ને તો કંઈ મતલબ જ નથી એનો કેમ કે એની પર તો ખાખી સ્ટીકર મારી દે છે ને સમજાયું ને સમજાયું મેઇન જે સ્કેન કરે છે બધાના કંઈ ખાખી સ્ટીકર કંઈ ફાળવા તો જવાના નથી લાખો સપ્લિમેન્ટરી ક્યારે ખાખી સ્ટીકર ફાળે એ તો જ્યારે પણ માર્કશીટ બનાવતો તો ઓએમઆર જે છે સોરી તમારો જે બારકોડ છે એની ઉપર જે કોડ જે લાઇન્સ ડ્રો કરે છે એ સ્કેન થાય એ તો તમને બધું ખબર છે એ સ્કેન પરથી તમારો સીટ નંબરને બધું ઓટોમેટિક કમ્પ્યુટરમાં લઈ લે તો મેઇન વસ્તુ જે એ છે બાકી તમે જે હેન્ડ રિટર્ન લખો છો એ તો કદાચ તમારે પેપર ચેકિંગમાં જવાનું છે કંઈક પ્રોબ્લેમ થયું ને ખોલાવવાનું થયું ને કંઈક બે એક્સપોઝર પ્રોબ્લેમ માટે થઈ અને એ ખાખી સ્ટીકર મારે છે કંઈક ક્રોસ ચેકિંગ માટે કદાચ મેં બી કરતા હોય તો રાઈટ નંબર્સ તમારો જે નંબર છે એ ચે પેપર ચેકિંગવાળાને દેખાઈ જાય નહીં બી ફ્રોડ થાય નહીં ને એ બધા કારણે થાય ને સમજાવ્યું ને સમજાવ્યું તો બારકોડ પરફેક્ટ તમારો લાગે છે એ તમારે ખાસ જો એટલે લાગી ગયો પરફેક્ટ લખાઈ ગયો બસ પછી બિંદાસ તમે તમારું કામ કરવા માંડો પછી કોઈ ચિંતા કરવાની પછી તમે સોલ્વ કરવામાંડો હવે એનાથી નથી બટ બિફોર ધેટ પૂર્વ તૈયારી એટલે કે એના પહેલાં પ્રી પ્લાનિંગમાં હવે તમે જે બે ચાર પાંચ વસ્તુ નવી કહું છું કે તમારે શું ધ્યાન રાખવાનું સૌથી પહેલા તમે જે પાઉચ એક્ઝામમાં લઈ જવા માટે જે પેનનું પાઉચ રેડી કરો એમાં ઓએમઆર રાઉન્ડ કરવા માટે બ્લેક પેન હોય ત્યાં સુધી સારામાં સારું રાઈટ તમે રાઉન્ડ કરો છો હવે એની બધી વાત તમને દો કે રાઉન્ડ તમે કરો છો જે એમાં એમાં ઓએમઆર સ્કેનિંગ મશીનનું સેટ કરેલું હોય કે સેવન્ટી પર્સ ફાઈવ મેં મશીન જોયેલું છે સેવન્ટી ફાઈવ પર્સન્ટેજ એટલે કે તમે એવું રાઉન્ડ કરતાં કરતા કે વચ્ચે જીરી ગમતું ટપ્પુ રહી ગયું છે જરી ગમતું બરાબર રાખવાનું નહીં પણ રહી ગયું છે તો પણ વાંધો નહીં એ રાઉન્ડનો પંચોતેર ટકા એરિયા વિસ્તાર પણ આમ રાઉન્ડ કરેલો હોય તો મશીન કેચઅપ કરીને તમારો આન્સર સાચો હોય તો સાચો કરેક્ટ તો કરેક રોંગ તો રોંગ આપી દે એટલે નાનું મોટું કે અમને મિસ્ટેક થઈ ગઈ એટલે સોરી એટલે કે જીરીક રહી ગયું તો ચિંતા જો એટલે એ સારું છે સારી વસ્તુ કહેવાય હવે કદાચ તમારે એવું હતું કે ભાઈ આ અગિયાર નંબરના ઇલેવન નંબરના ક્વેશ્ચનમાં એકચ્યુઅલી આન્સર સી આવવો જોઈએ પણ મેં ભૂલમાં બી ઉપર રાઉન્ડ કરી નાખ્યું છે હવે શું કરું હવે ફસાઈ ગયા તો કોઈ ચિંતા કરવાની નહીં હવે તો ગયા જ છે માર્ક્સ તો એક રિસ્ક એવું લઈ લેવાનું કે એક વ્હાઇટનર હવે લિસ્ટ બનાવ્યો કે વ્હાઇટનર આપણે એક નવું લેવું પડશે એક સરસ સારી ક્વોલિટીનું વ્હાઇટનર લઈ લેવાનું અને એ જે પણ ભાગ તમે બ્લેક કરી નાખો એની પર રાઉન્ડ કરીને વ્હાઈટનર મારી દેવાનું અને કરેક્ટ આન્સર પર તમારે ફરીથી ઘૂંટી નાખવાનું સમજાય ને સમજ કરેક્ટ આન્સર પર ફરી તમારે ઘૂંટી નાખવાનું કદાચ લગભગ નાઇન્ટી પર્સન્ટ કેસીસમાં એ નીકળી જાય છે પ્રોબ્લેમ આવતો નથી બહુ નથી વાંધો આવતો કે તેમ કે એ મશીન ચેક કરે કે બે જગ્યા પર રાઉન્ડ નથી ને કરેક્ટ કઈ જગ્યા પર રાઉન્ડ હોવો જોઈએ તે ચેક કરે છે આ જગ્યા પર છે ઓકે કોઈ પ્રોબ્લેમ નહીં તમારા નસીબ સારા છે અને માર્કર બરાબર પકડ માર્કર આમ મારી અને આમ થપડો આમ થોકો નહીં કરી દેવાનું જાડો આમ બરાબર થિકનેસ વધારે નહીં દેવાની એમ પતલી પતલી વ્હાઇટનર એની પર મારી દેવાની બ્લેક ભાગ બધું એનો ડંકાઈ જાય રાઈટ એટલે આ ઓએમઆરમાં બીજી વસ્તુ ઓએમઆરમાં ટુ થાઉઝન્ડ સિક્સટીનમાં મારે એક સ્ટુડન્ટ હતી એને ભૂલ થઈ હતી એવી તમને જે ઓએમઆર જે આપેલ એમાંથી વચ્ચે સ્ટુડન્ટ સ્ટુડન્ટની છોકરીને એક ક્વેશ્ચન એને લખ્યો નહોતો અને આવડતો નહોતો એમ શીખ્યું પહેલાં એણે શું કર્યું બધા ક્વેશ્ચન સોલ્વ કરતી ગઈ કરતી ગઈ કરતી ગઈ આન્સર કરેક્ટ ટીક કરતી ગઈ કરી નાખ્યા અને છેલ્લી પંદર વીસ મિનિટમાં હવે બધા ઓએમઆરમાં રાઉન્ડ કરવા માટે બેઠી અને એમાં ધારો કે દસ નંબરનો ક્વેશ્ચન છે એને લખેલો નથી તો એણે શું કરવાનું હતું કે દસ નંબરનો ક્વેશ્ચનમાં મને આવડતો નથી દસ નંબરનું જે બોક્સ છે છોડી અને ઇલેવન નંબરના ક્વેશ્ચનનો આન્સર ઇલેવનમાં ટીક કરવાનો હતો પણ ટીક કરતાં કરતાં મિસ્ટેક એવી થઈ ગઈ કે ઇલેવનનો આન્સર ટેનમાં

અને મહેનત સીધે સીધી ધોવાઈ ગઈ છોટી સી બી ગલતી જાન લે ગઈ એવું કહે છે ને પછી નાની મિસ્ટેક પણ ના થઈ જાય તમારે જોવાનું તો જે ક્વેશ્ચન તમે છોડ્યો છે ને પેપરમાં એની બાજુમાં લાઈક સોલ્વ કરવા માટે પણ છોડ્યો છે પાછળ પછી સોલ્વ કરી લઈશ ત્યાં એક સરસ મોટો આમ ક્વેશ્ચન માર્ક આમ કરી રાખો બાજુમાં પ્રશ્ન ચિહ્ન ક્વેશ્ચન માર્ક કે ભાઈ મારે આ ક્વેશ્ચન બાકી છે રાઈટ અને ઓએ મારામાં એ જે પણ કોઈ નંબર છે એની બાજુમાં નાની ચોકડી મારી રાખો આમ ક્રોસ કે અહીંયા મારે કંઈ ટીક કરવાનું નથી સમજાય બે અવાર ચેક કરો થ્રી અહીંયા બી તો બી માં થર્ટીનમાં થાય છે ને તમે કોકને બેંક એકાઉન્ટ નંબર લખાવો તો તમારા ખાતામાં વીસ લાખ રૂપિયા નાખવા છે એમ કે અને તમે એકાઉન્ટ નંબર કેવી રીતે લખાવો એક એક આંકડા એક નંબર આંખ ફાડી ફાડીને જુઓ કે નહીં વન વન સેવન સેવન થ્રી થ્રી એમ યુ હેવ ટુ બી કોન્શિયસ તમારે એકદમ પરફેક્ટ કોન્સિયસ થઈને બધું કામ કરવું પડે ઓવર ટેન્શનમાં સ્ટ્રેસમાં નહીં કોન્સિયસનેસ અને સ્ટ્રેસ આખી અલગ વસ્તુ છે કોન્સિયસ મતલબ કે તમે સતત સજાગ છો એકદમ પણ ટેન્શનમાં નહીં ટેન્શનમાં તો કામ બગડે ડૉક્ટર ઓપરેશન કરે છે ને એ કોન્સિયસ આમ સતર્ક સજગ રહીને કરે છે ટેન્શનમાં નથી કરતો એટલે ડોક્ટર ડૉક્ટર છે ને એટલે જ એક ઓપરેશનના લાખ રૂપિયા બે લાખ રૂપિયા લે છે કે આટલું હેવી આટલું રિસ્કી કામ છે છતાંય મારે મારી પોતાની જાતને એકદમ શાંત રાખવાની છે અને પાછું એકદમ સિરિયસલી કામ કરવાનું છે ટાઈમમાં કે આટલા ટાઈમમાં જ આ કામ પતવું જોઈએ ધીસ ઇઝ ધી ગેમ ધીસ ઇઝ ધી સાયકોલોજી સમજાવ્યું સમજાયું આ આખી વસ્તુ બધી મેટર કરે છે આની ઉપર તો એ મિસ્ટેક થાય નહીં એ ખાસ તમારે જોઈ લેવાનું હવે આપણે જે વાત કરતા એની પર પાછા એક પૂર્વ તૈયારી બેકગ્રાઉન્ડમાં શું તૈયારી તમે ઘરે તમારા માટે જે પાઉચ રેડી કરો છો ને એ પાઉચ બે પાઉચ રેડી કરવાના એટલે કે જે તમે લઈ જાઓ છો પેન પેન્સિલ શાર્પના હાથે ખબર તમને કદાચ એવું છે કે આજે મેં પાઉચ લીધું છે આમ છે ને તેમ છે ને તમે ઓપન કંઈક વસ્તુ મિસિંગ છે કંઈક વસ્તુ ભૂલાઈ ગયું તો તો આપણી પાસે બહાર જે ક્લાસરૂમની બહાર જે બેગ મૂકીએ છીએ ત્યાં આપણી પાસે એક્સ્ટ્રા પાઉચ બીજું છે રાઈટ કે સમજાય કે સમજાય કે એમાં એક્સ્ટ્રા પાઉચ આપણી પાસે છે પેન તમે જે પણ યુઝ કરો છો આખા વર્ષમાં જે પેન યુઝ કરતા હોય કે હવે છેલ્લા એક વીકમાં બહુ નાની નાની વસ્તુ છે પણ બહુ કામની છે કે જે પેન યુઝ કરો છો એ જ પેન યુઝ કરો પેન બદલ બદલ નહીં કરવાની ગ્રીપ એની બદલાઈ જાય બીજી વસ્તુ કે અત્યાર સુધી તમે એવી પેન રેડી કરીને રાખો તમે શું કરો છો નવે નવી પેન લઈને સીધું ત્યાં જ શ્રી ગણેશ કરો એવું નહીં પેનની ગ્રીપ થોડી ઘસાયેલીની હોય સ્લીપ થાય પેન સ્ટાર્ટિંગમાં એક બે પેજ એકદમ સ્લો સ્લો ધીમું બે ચાર પાંચ પેજ લખી અને એકદમ એનો જે જે આગળનો જે બોલ એકદમ સરસ સ્મૂથ કરીને રાખો એવી પેન રેડી કરી નાખો બેન થી બે પાંચ સાત પેજ મેં લખેલા છે ઓકે રેડી આવી બીજી પેન આ ત્રીજી પેન બે ત્રણ પેન રેડી કરીને રાખો સમજાયું કે ના સમજાયું ઘરેથી નીકળતી વખતે આપણને એમ છે પાઉસ તો લીધું જ છે ને બધું છે જ ને ત્યાં જ એમ અરે યાર કાલે રાત્રે હું ત્યાં પ્રેક્ટિસ કરતી હતી લખતી હતી ને ત્યાં ત્યાં ભૂલાઈ ગયું તો એવું કેલ્ક્યુલેટરમાં પણ થાય સમજાયું ન સમજાય તો આ ભલે ખર્ચો થાય આ બધું લખજો કે માર્કર લઈ લેવાની જે પણ પેન છે બ્લેક પેન આપણી પાસે પાઉચમાં જ બે હોવી જોઈએ કેમ હા લખતા લખતા હાથમાંથી પેન વિચાર કે છટકી પડી પોઈન્ટ તૂટી ગયો આગળનો શું કરશો કોની પેન માગશો છે બીજી મારી પાસે

સેલ ડાઉન થઈ ગયા સેલ વીક પડી ગયા સરખું દેખાતું આછો છું દેખાય છે કેલ્ક્યુલેટર બંધ થઈ ગયું હવે કોનું માગવા જશો કોઈ વાત નહીં મારી પાસે બેગમાં બાર બીજું કેલ્ક્યુલેટર છે સર મારું કેલ્ક્યુલેટર બંધ થઈ ગયું છે બેગમાં બીજું કેલ્ક્યુલેટર મારી પાસે છે લઈ લઉં લેવા દેશે તમને પણ નહીં હોય તો ગભરાઈ જશો શું કરશો એટલે આ નાની નાની ચિંગુસાઈ કરતા નહીં બે કેલ્ક્યુલેટર આગલા દિવસે ઘરે પ્રેક્ટિસ માટે ત્યાં ત્યાં પડી રહ્યું તો ભૂલી ગયા શું કરશો બેગમાં છે બીજું યસ હસ ત્યારે યાદ આવશે હા અજય સરે એ કીધું હતું ને કામ લાગી ગયું ગભરામણને કોઈપણ વસ્તુ મિસ્ટેક થવી જોઈએ નહીં એક પણ જગ્યાએ ચૂક નહીં બે ઇરેઝર એટલે કે રબર કહો છો શાર્પનર પેન્સિલ બે ત્રણ રેડી સરસ આમ મેં અણી ભણી તમે જે કાઢીને બધું પરફેક્ટ રાખો એક બીજું પાઉચ બહાર છે આ પેન્સિલ ભૂલાઈ ગઈ ઘરે રહી ગઈ કોઈ વાંધો નહીં બીજું પાઉચ આપણી પાસે બહાર પરફેક્ટ સેમ એવું રેડી છે સમજાયો ને સમજાયું હજીક વસ્તુ કહું નાની નાની પણ બહુ જ કામની વસ્તુ હોય છે છેલ્લે પાંચ મિનિટ બાકી દસ મિનિટ બાકીની ત્યારે એમ કહેશે ફટાફટ બધા સપ્લિમેન્ટરીને દોરો બાંધી લો બસ પાંચ જ મિનિટ બાકી છે અને આપણે શું કરી ખબર છે સપ્લિમેન્ટરીમાં કાણું તો પાડેલું છે ને એટલે પેન પેનથી આમ આમ કરે ને સાઈડનું આખું આખું ડગરું ઉડી ગયું ફાટી ગયું હવે શું કરશું સપ્લિમેન્ટરી ફાટી ગઈ આમ થઈ ગયું દોરો સરખો બંધાતો નથી ને તો યુ આર અ સાયન્સ સ્ટુડન્ટ યુ આર અ ફ્યુચર એન્જિનિયર ફ્યુચર ડૉક્ટર તો યુ હેવ ટુ પ્લાન ઈચ એન્ડ એવરીથિંગ આગળની તમારે દરેકે દરેક વસ્તુ પ્લાન કરીને રાખવાની છે વિરાટ કોહલી એવું કહે છે કે મારું વિઝ્યુલાઇઝેશન બહુ જ સ્ટ્રોંગ છે મતલબ કે આગળ ફ્યુચરમાં મારી સાથે જે પણ થવાનું છે જે મેચ હું બે દિવસ પાંચ દિવસ દસ દિવસ પછી રમવાનો છું એ સેમ સિચ્યુએશન આખી મારા માઇન્ડમાં રોજ હું વિઝ્યુઅલાઇઝ કરું છું અને રિપીટ કરું છું કે આવું થાય આવું થશે આવું થશે આવું થશે આવું થશે તો યાદ હો છેલ્લે મારે આ રીતે દોરો બાંધવાનો થાય તો હોલ પાડવા માટે તો તમારી પાસે પેલું હોલ પાડવા માટે પેલું હોય છે ને કે પેલું પરિકર જેવું કહે છે ને શું કહે છે ડાયમેક કે છે નામ ભૂલી ગયો ત્યારે એ રાખો હું તો એમ કહું છું કે એવું કર મેં તો અત્યારે મારો ઓફલાઇના છોકરાને કીધું ભાઈ એક હોલ પાડવા માટેનું અલગથી પેલું સ્ટેપલર જેવું પંચિંગ એક હોલ માટેનું આવે છે તો એના કંઈ પાંચસો રૂપિયા નહીં હોય તો લઈ રાખો એક સીધું આમ રાખી ગોઠવીને ફટ એકદમ મસ્ત કાણું પડી ગયું પેલા પેનથી આમાં કંઈ કાણું પડેલું હોય આમ ગભરામણ ગભરામણ જે બે એમસીક્યુ બાકી છે અને દોરો આમ જાય નહીં એટલે હું ફૂકવારો કરી અને આમ દોરો જાય નહીં જાય નહીં જાય નહીં શું આ બધા ધતી આર યુ સાયન્સ સ્ટુડન્ટ તમે સાયન્સના સ્ટુડન્ટ છો આટલું પરફેક્શન છે નહીં તમારામાં કે લાસ્ટમાં મારે આ વસ્તુની જરૂર પડશે રેડી આર યુ એકદમ મસ્ત આમ આમા ખટાક એકદમ પરફેક્ટ મસ્ત હોલ પાડો બે દોરા બાંધો મારું બેઠું એક સપ્લિમેન્ટ્રી છૂટે તૂટે કેમ નહીં આ તો એવા હોલ પડશે ને કે આડું ત્રાસો ને મેચ કરવાના આમ આમ કરી કરીને એને સમજાય કે ના સમજાય પછી એક સપ્લિમેન્ટરી ઊંધી લખાઈ ગઈ અરે યાર મિસ્ટેક થઈ ગઈ સપ્લિમેન્ટરી વન ટુ પછી ફોર પહેલાં જોઈન્ટ થઈ ગઈ થ્રી પછી જોઈન્ટ થઈ ગઈ હવે દોરો તૂટતો નથી અરે નાનું કટર લઈને જાઓ કોણે ના પાડી તમને સાથે કંઈ પણ થઈ શકે ને કટર લઈને જાઓ દોરો કાપી આમ તો સપ્લિમેન્ટ્રી સરખી ગોઠવી અને પછી ફરી દોરો બાંધો એક પણ વસ્તુની ચૂક પડે છે નહીં મારાથી મારી બધી મહેનત છે આ નાની વસ્તુ માટે ત્યાં ગભરામણ થાય અને કેલ્ક્યુલેટર બંધ થઈ જાય પેન તૂટી જાય દોરો કાણું પાડવાનો પ્રોબ્લેમ એને લઈને મારા લખાણ પર ટાઈમમાં પ્રોબ્લેમ આવવો જોઈએ અને ગભરામણ થવી જોઈએ જ નહીં કોઈ પણ રીતે તો આ નાની નાની વસ્તુ કેટલી બધી તમારે યાદ રાખવાની છે સમજાયું કે ના સમજાયું તો આ બધી ઝીણી 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 આવી ભૂલો ટેન્શન ડિપ્રેશન ઉતાવળ જે પણ વસ્તુઓ કરે છે આ બધી વસ્તુ લિસ્ટ કરી અને પાઉચ મસ્ત રેડી કરી રાખો સમજાયું ને સમજાયું એક્ઝામ સેન્ટર જે જગ્યાએ છે તો આગલા દિવસે ટાઈમ કાઢી અને જોયા હો જઈને તમને લાગે બહુ ટેન્શન સ્ટ્રેસ છે પપ્પાને મમ્મીને કોઈકને મોકલી દો કે ભાઈ કઈ જગ્યા પર કઈ બેંચ પર મારો નંબર છે જોયા આવો બેન્ચનો ફોટો પાડી આવે કે આ બેન્ચ ઉપર આ જગ્યા પર જે બેન્ચ બરાબર છે ને કે નહીં આમ હલે ડૂલે ટુલે ડુલે એવી છે ને બેન્ચ નકરી અમુક સરકારી સ્કૂલમાં કંઈક નંબર આવ્યો આ અમુક લોકોએ એમાં મમ કોતરી નાખેલી બેન્ચ હોય તો ત્યાં લખતા ફાવતો પેડ લઈને જ પેલું નીચે રાખવા માટેનું કે જ્યાં સરખું આમ લખતા ફાવે તમને પ્લેન ટ્રાન્સપરન્ટ પેડ રાખો એટલે કોઈ તમારું પેડ આમ તેમ ફેરવી ફેરી ફેરી આમ ચેક કરે જ નહીં પાટ્યું તમારું કે ને સમજાયું તમે બેઠા છો અને બાજુમાં ગમે તે કાગળ ઉડીને આવીને પડ્યું એકદમ તરત જ એલર્ટ થઈ જાવ સર આ કંઈક કાગળ આવ્યું મારી બાજુમાં આપણા આજુબાજુમાં કોઈ આપણા માસીના છોકરા છે નહીં સર ક્યાંથી મને ખબર નહીં કાગળ આવ્યું ઉડીને એવા પાસ્ટમાં એવા કેસ થયેલા છે અમુક છોકરાને કંઈક કાગળ ઉડીને આવે ને સર કાગળ ક્યાંથી આવ્યું એટલે આમ પગથી આમ ખેંચી અને હાથમાંથી લઈ અને ઇન્ટેન્સિવ સરને હું આપી દઉં પણ બિટવીન દેટ શું થાય છે આમ ખેંચી અને આમ લેવાય એકદમ સર જોઈ જાય કેમ શું છે કાગળ લાવે કેવી રીતે સાબિત કરશો કે તમારું નથી એમ તો ત્યાં જઈને બેસો છો ને ત્યારે ખાસ ચેક કરી લો અમુક જગ્યાએ તો મેં એવું પણ સાંભળ્યું છે કે એ જ સેન્ટરમાં એ જ સ્કૂલમાં સવારે ટેન્થની એક્ઝામ છે અને પછી ટ્વેલ્થની એક્ઝામ છે કોઈની જે કાપલી બાપલી આ કંઈક બધું ચોટાડ્યું છે ચીટ બીટ તો બેન્ચ તમે જઈને બેસો બેન્ચ ઈચ્છે આગળ પાછળ પરફેક્ટ ચેક કરી લો કાંઈ છે નહીં ને તમારા ખિસ્સા બિસામાં ભૂલમાં કંઈ આવી ગયું નથી કે નહીં એ પણ ખાસ ચેક કરી લો એન્ટ્રન્સ પૂરી લઈને ગયા છો તો પછી ભગવાન ભરોસે ચોરી કરવી જોઈએ ને ભગવાને નાજ પાડી છે રાઈટ એટલે આપણે લઈ જવાનું થતું જ નથી કંઈ પણ વસ્તુ પણ આવી ભૂલ કોઈ નાની મોટી થઈ જાય ને તરત એલાઈ અક્ષર કંઈક કાગળી ઉડીને આવ્યું ક્યાંથી આવ્યું સર ખબર પડે સર કાગળ છે કાં લઈ લે વાર્તા પૂરી થઈ ગઈ સમજાય છે કે નહીં સમજાતું પણ આ બધી વસ્તુમાં આપણે ક્યાંક જરીક ભૂલ કરી દઈશીએ છીએ તો તો ક્લાસરૂમમાં જે પણ કોઈ સુપરવાઇઝર આવે બીક બતાવે ચેકિંગ બધાનું કરવા માટે આવે ભલે ચેક કરે આપણે શું આપણને ઊભા કરે ત્યારે આપણે ઊભા થઈ જોઈ લો કાંઈ છે નહીં આપણી પાસે સમજાયું કે નહીં સર ટ્રાન્સલેટ બોટલ એન્ડ ટ્રાન્સફર બોટલ એન્ડ પેડ બો બોટલ એટલે પાણીની બોટલ અને પેડ એટલે લખવા માટેનું પાર્ટિયું રાઇટ કદાચ ગુજરાતીમાં ના સમજાવતું હોય તો પેડ જે પાટિયું લખવા માટેનું હોય એ તો એ તમે પરફેક્ટ આટલી વસ્તુ રાખજો રાઈટ બીજી વસ્તુ એક ગયા ક્લોથ્સ આ એમ લાગે સર આ કે છે ટેન્ટ ટીપ્સમાં ઘણી બધી વસ્તુ કામની છે કે જેને સારામાં કપડાં તમે જે પહેરીને જાઓ છો ને એ કપડાં એવા પહેરો કે તમને કે માર્ચ મહિનો છે અત્યારે આ બે ચાર દિવસમાં વેધર ચેન્જ થયું છે ને એટલે થોડીક ઠંડી લાગે છે પછી હજી બે ત્રણ દિવસમાં ગરમી બપોરે ત્રણ સાડા ત્રણનો ટાઈમ ચાર વાગ્યાનો ટાઈમ કઈ જગ્યા પર અમુક જગ્યાએ સ્કૂલમાં બીજે માળ ત્રીજે માળ ગ્રાઉન્ડ બાજુનો જે ક્લાસરૂમ છે ત્યાં કદાચ નંબર છે અને બરાબરનો તાપ આવે છે પવન આવે છે સરકારી સ્કૂલમાં પાંચ બધા પંખા ફાળ 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 ચાલે છે અને આપણે ત્યાં એકદમ એકદમ ટાઈટો ટાઈટ ટાઇટ ટી ટાઈટો ટાઇટો ટાઇટ જીન્સને માચો થઈ ગયા છે આપણે એમાં કમ્ફર્ટેબલ લાગે નહીં માણસને તો કોઈ પણ નવા આપણા રૂટિનમાં જે તમે ટી શર્ટ પેન્ટ ટ્રેક ટ્રેક તો નથી કદાચ ચલાવતા પણ રૂટિનમાં તમે જે સિમ્પલ ક્લોથ્સ પહેરો છો એવા પહેરો ત્યાં તમને કમ્ફર્ટેબલ લાગે બે ત્રણ કલાક તમારે ત્યાં બેસો તમારે તમારે ત્યાં એસી ચાલું નહીં હોય કંઈ રાઇટ ટેન્શન પ્રેશર એમના પણ એસીમાં પરસેવો થાય તો આમાં તો પરસેવો થાય કે નહીં એટલે એવા કમ્ફર્ટેબલ ક્લોથ્સમાં જાઓ ઘણા બધા છોકરાઓ જોવું જો એકદમ આમ આમ હીરો થઈને આવ્યા હોય મને ખબર છે કે આ ના પાસતા હોય ચાલને ભાઈ ઘરે પાછો જા આવતા વર્ષે તારે આવવાનું છે તો ત્યાં આપણે ગર્લ્સમાં સ્પેશિયલી ખાસ કે એટલું બધું લટાક પટાકાને તૈયાર ને ચટકને મટાકને મને એમ થાય છે કે પાઉચમાંથી લિપસ્ટિક નીકળે ચાલુ બોર્ડ એક્ઝામ એ કદાચ વચ્ચે મને એમ આમ મેકઅપ કરવાનું આમ મિરર નીકળશે હવે આ કરવા ગયા છે ત્યાં આવી વસ્તુ ત્યાં સાથે ભૂલમાં પાઉચમાં આવી ગઈ છે એટલે ભૂલમાં આવે આ ખબર નહીં આ લખવાનું ભણવાનું પાઉચ છે બ્યુટી પાર્લરમાં આપણે નથી જતા આપણે લગ્નમાં જઈએ પણ એટલા તૈયાર થઈને એવા એવા કપડાં પહેરીને જાય રાઇટ તો એ અમુક એવા હોય એને ઠીક છે બટ જે એકચ્યુઅલી સિરિયસ છે એની એક્ઝામ માટે એને તો શું કરવાનું સમજી ગયા કે નહીં સમજી ગયા રાઈટ તો આટલી જે પણ આ બધી ટિપ્સ મારે તમને આપવા નાની નાની ઘણી બધી વસ્તુ કીધી એ મેં તમને ધોનીવાળું કીધું હોય તો ધોની વિરાટ કોહલીનું કીધું વિરાટ કોહલી વિરેન્દ્ર સહેવાગ શું કરતો હતો તમારે શું કહે બધી જેટલી પણ નાની નાની ટિપ્સ તમને આપવાની હતી બધી વસ્તુ મેં કીધી કે આ વસ્તુનું બધું ધ્યાન રાખવાનું છે અને ટેન્શન લેવાનું છે નહીં કાઠિયાવાડ સાઈડ ઉપર અત્યારે ગુજરાતમાં આપણે આમ તો ડાયલોગ છે ઘટે તો જિંદગી ભૂરા બાકી ઘટે નહીં કાંઈ હે ત્યારે બસ એમ ઘટે તો જિંદગી બાકી એમ બાકી ટેન્શન સ્ટ્રેસ લેવાનું થતું જ નથી ભાઈ આઈ એમ સ્માર્ટ આઈ કેન ડુ ઇટ હું સોલ્વ કરી જ નાખીશ ભાઈ આપણાથી થઈ જ જાય સમજે કે મેં એટલા બધા ક્વેશ્ચન જે રેન્કર્સ છે ને એટલો કોન્ફિડન્સ હોવો જોઈએ કે મેં જેટલા ક્વેશ્ચન સોલ્વ કર્યા છે ને બસ આ ક્વેશ્ચન મને નથી આવડતો એનો મતલબ કે આખા ગુજરાતમાં કોઈને નહીં આવડતો જવાબ અને આટલા બધા ક્વેશ્ચન સોલ્વ કર્યા આટલા બધા અલગ અલગ ટાઈપના ગુજરાત બોર્ડ ને પીવાય ક્યુઝ ને નીટ ને આ બુક ને આ બુક ને અને તોય આ ક્વેશ્ચન ક્યાંય જિંદગીમાં જોવામાં આવ્યો નથી એવો ક્વેશ્ચન છે મતલબ કે ક્વેશ્ચનમાં કંઈક ભૂલ છે બાકી મને નહીં આવડે તો આખા ગુજરાતમાંથી કોઈને નહીં આવડે જાઓ બસ એટલો કોન્ફિડન્સ આપણને આવી જવો જોઈએ જે ટોપર જે રેન્કર છે એમને સમજે કે નહીં ક્લિયર રાઈટ તો મારી સાથે તમે જેટલું આ બધું કહેવાનું મેં તમને કહી દીધું તમને બધાને આઈ હોપ કે હેલ્પફુલ થયું કે નથી થયું મને ખબર નથી બટ ઝીણી ઝીણી આ બધી ઘણી બધી વસ્તુઓ તમને આ બધી કહેવાની યસ બીજી વસ્તુ છેલ્લે હસવું આવશે પણ કહી દઉં તમને કે વોશરૂમ લાગે ને તો શરમ રાખ્યા વગર જઈ આવજો તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ એવા હોય છે કે આમ રોકીને બેસી રહે પંદર મિનિટ અડધો કલાક જ બાકી છે ને કલાક જ બાકી છે અરે હું આ બે મિનિટ પાંચ મિનિટ બગડશે પણ એ મગજ એક જ જગ્યા પર આપણું પછી ત્યાં ત્યાં ટેન્શન એકવાર રિલેક્સ થઈ જાવ એટલે હા થોડુંક સારું લાગે સમજાય છે ને સમજાય થોડુંક રિલેક્સ થઈ જાવ પાણી બાણી પીઓ બસ પછી પાછું કોઈ વાંધો નહીં લખાઈ જશે બીજી વસ્તુ વસ્તુ લખો લખો કે તમે હજી પણ બે પાંચ દિવસ વાંચો પેપર પ્રેક્ટિસ કરવી હોય ને તો મેન્ટલી એવું વિચારીને જજો કે ભાઈ મારો ફોર એમસીક્યુમાં કોઈ ચિંતા છે નહીં કલાકમાં પૂરું કરવાનું છે હવે થિયરી પાર્ટ લખવાનું સ્ટાર્ટ કરો છો ફોર માર્ક્સનું સેક્શન તો તમારા કેલ્ક્યુલેશનમાં હોવું જોઈએ કે ફોર માર્ક્સનો જે સેક્શન છે એ ફિઝિક્સમાં આટલી મિનિટમાં કેમેસ્ટ્રીમાં આટલી મિનિટમાં મેથ્સ બાયોમાં આટલી મિનિટમાં મારો પૂરું થઈ જવો જોઈએ સમજાય ને સમજાયું કે ભાઈ મને થ્રી ફિફ્ટીન સવા ત્રણથી સવા ચાર એમસીક્યુ લખવાના છે સવા ચાર ફોર ફિફ્ટીનથી ફોર થર્ટી સાડા ચાર સુધી મને આપો સાડા ચારથી આટલા વાગે મારો ફોર માર્ક્સનો સેક્શન પૂરો થઈ જવું જોઈએ તો તમે જોતા તો તમને પરફેક્ટ ખબર પડે કે મારે ઉતાવળ કરવાની જરૂર છે નથી જરૂર આપણે બરાબર પરફેક્ટ માપ ટુ માપ લાઇન લેન્થમાં જઈએ છીએ પરફેક્ટ ટાઈમ ટુ ટાઈમ બિફોર ટાઈમ ચાલે છે પૂરું થાય બસ તો એક આમ જે અંદર ટેન્શન ગભરામણ હોય ને એ ઓછી થાય તો સાયન્સ સ્ટુડન્ટ આને કહે છે ભાઈ રાઈટ યુ આર ધ ફ્યુચર ડોક્ટર એન્ડ એન્જિનિયર યોર ઓર તમે એક્સવાય છે કે સમથિંગ ફ્યુચરના કંઈક બહુ મોટા વ્યક્તિ છો તો યુ હેવ ટુ બી અ પંક્ચ્યુઅલ ઓર ઈચ એન્ડ એવરીથિંગ મસ્ટ બી પ્લાન્ડ દરેક વસ્તુ પ્લાનિંગ વાઇઝ હોવી છે ભાઈ નહીં યસ યાર આ પાંચ મિનિટ ઉપર થઈ ગયો તો નેક્સ્ટને થોડુંક સ્પીડમાં લખવું પડશે કાં તો અહીંયા મેં એક ક્વેશ્ચન છોડ્યો છે કોઈ વાંધો નહીં આ પાંચ મિનિટ છે નેક્સ્ટ પાંચ મિનિટ મને છેલ્લે વધવાની છે અને દસ મિનિટ વધવાની છે અને પંદર મિનિટ મને વધવાની જ છે તો એક અંદરથી આમ શાંતિ હશે કોઈ ક્વેશ્ચન મારા કન્ફ્યુઝ થયા ગૂંચવાયા મૂંઝાયા કોઈ વાંધો નહીં વાંધો એમ પણ હું ઓવર જ ચાલું છું આમ તો આ ક્વેશ્ચન આ મારે અડધો કલાકમાં પૂરું કરવાનું હતું પણ વીસ પચીસ મિનિટમાં પૂરું થઈ ગયું મારી પાસે પાંચ સાત મિનિટ એક્સ્ટ્રા ચાલુ જ છું હજી મેં સ્ટાર્ટિંગમાં દસ મિનિટમાં મેં ઘણું બધું સોલ્વ કર્યું છે તો એકચુઅલી મારે આ વસ્તુ પાંચ વાગે પૂરી થવી જોઈતી હતી એના બદલે અત્યારે તો પોણા પાંચે તો પૂરું થઈ ગયું હતું મારી પાસે પંદર મિનિટ એકસ્ટ્રા છે તો આ બધી વસ્તુ તમને મેન્ટલ પીસ શાંતિ કંટ્રોલમાં રાખશે અને એક બસ પોતાની જાતને કન્ટિન્યુ આમ એકદમ શાંત પાણી જોવું તો ના રહી શકે બટ એકદમ નોર્મલ વહેતું પાણી છે તો પણ ચાલશે દરિયાના મોજા આવતા એવું લાગે તો ફરી પાછા પોતાને એકદમ કંટ્રોલમાં શાંત રાખવાનો ટ્રાય કરો બહુ ટેન્શન ડિપ્રેશન છે તો બે મિનિટ તમે જ્યાં એક્ઝામ આપવા માટે પહોંચો તો શાંતિથી ફોકસ કરવું પડશે બે મિનિટ બસ ખાલી ઊંડા શ્વાસ લો છોડો ફોકસ કરો સમજાય છે યોગમાં એક બહુ જબરદસ્ત શું કહે છે કે તમારો આર રેસ્પિરેશન રેટ એટલે કે શ્વાસો શ્વાસ જે થાય છે ને એ બને એટલું એકદમ સ્લો કરવાનું ટ્રાય કરો તમારે જોવાનું એકદમ સ્લો એકદમ સ્લો બને એટલું સ્લો એ આયુર્વેદિકમાં સોરી આયુર્વેદિક કહે કે યોગ કહે છે એમ એવું કરે છે કે અહીંયા નાકની નીચે એક પાંદડું રાખે અને પાંદડામાં એક એવી ડેન્જર વસ્તુ રાખે તમે જો ભૂલમાં બી સહેજ બી થોડુંક જોરથી થોડો વધારે સ્પીડમાં શ્વાસ લીધો એ વસ્તુ તમારા નાકમાં જાય તો આ અંદર નાકમાં બહુ જ તમને અંદર આમ બળતરા થાય એવું થાય એટલે એ વસ્તુ નાકની એકદમ ક્લોઝ રાખે આમ અને પછી શ્વાસ લઈ લે એકદમ સ્લો શ્વાસ કરવા ફોકસ ખાલી તમે બે જ મિનિટ આવું કરજો પછી આમ આંખ ખોલશો ને એકદમ મગજ શાંત થઈ ગયું છે રિફ્રેશ વાગી જાય અને આ તમારે દરેક વખતે પેપર લખતા પહેલાં અત્યારે વાંચવા બેસતા પહેલાં બે ચાર કલાક વાંચો છો ને ફરી પાછા વાંચવા માટે બેઠા તો તમારે તમારા જે વિચારો જે બધા આમધામ થઈ ગયા છે ને એ એક જગ્યાએ કેન્દ્રીકરણ એને કોન્સન્ટ્રેટ ફોકસ કર્યા કહેવાય તો એ ફોકસ કરવું પડશે ક્લિયર મેં જસ્ટ ખાલી તમને આઈડિયા આપવા માટે પણ ચાર પાંચ વાર કર્યું તો પણ મને વધારે ફોકસ ફીલ થાય છે તો તમને તો સો ટકા ફોકસ ફીલ થશે જ ઓકે તો બસ હા એક કલાક સાતને લગભગ આપણે છ ને દસ પંદરે સ્ટાર્ટ કર્યું હતું તો એક કલાક મારી સાઈડથી મારે તમને જે કે આ ટેન ટિપ્સ નહીં કદાચ આમાં કેટલું બધું કહી દીધું છે મેં કદાચ આમાં ટ્વેન્ટી થર્ટી ફોર્ટી કદાચ ટોટલ બધું બોલ્યું હન્ડ્રેડ ટિપ્સ થઈ ગઈ છે બધી જ પણ આટલું મારા છોકરાઓ મારા ભાઈઓ બહેનો ધ્યાન રાખશે તો બસ ક્યાંક અડચણ આવવાની હોય તો આપણે સોલ્વ થઈ ગયા બધી બરાબર કે નહીં બટ મજા આવી ગઈ સર નાઇન્ટી પ્લસ આવવાના જ અને નહીં આવે તો આગળ ચાન્સ છે જ બરાબર ત્યારે બસ એક એક છોકરાના જબરજસ્ત માર્ક્સ આવે છે યાર બોર્ડ એક્ઝામનું પેપર આપીને આવો એટલે મારા પર આમ મેસેજ ફોન થઈ જાવ છે કે યસ સર ઢગલા બને લાસ્ટ યર યાર પેપર એ હતું જ કે માર્ક્સ આવે બટ ખાલી બે પાંચ ક્વેશ્ચનમાં જો ઓપ્શન મળી ગયા હોત ને તો છોકરાઓ ફોડી જ નાખે બધા ઓકે પછી તમને બધા સ્ટુડન્ટ્સને મેં એક આઈએમપી ક્વેશ્ચન ઓર્ગેનિકમાં કદાચ પરિવર્તનોમાં કંઈક ડેન્જર પૂછાઈ જાય તો એના માટે મેં તમને વોટ્સઅપ પર એક આજે લગભગ બધા સ્ટુડન્ટ્સને મેં એક મૂકેલું છે બરાબર પેલું પેજ એ મૂક્યું છે નંબર્સ લખીને તમને લોકોને લગભગ મળી ગયો હશે તો કદાચ તમારી પાસે ટાઈમ હોય અને જે સ્ટુડન્ટ્સને એટી પ્લસ નાઇન્ટી પ્લસ માર્ક્સ ઓલરેડી આવે છે કે જેને ડાવ ક્યુમિન કોલબીમાં કોઈ પ્રોબ્લેમ નથી આવે તો હવે એ એક્સ્ટ્રા વસ્તુ તમે તૈયાર કરો જુઓ તો તમને કામ લાગશે કદાચ એમાંથી કંઈક પૂછાઈ ગયું તો રાઈટ એટલે અને આજે થાય એટલું આજે કરો અત્યારે થોડું કરો અને એમાં બહુ એક ચેપ્ટરના ગણિત પાંચ સાત ક્વેશ્ચન છે તમે લગભગ ઘણા બધા પહેલાં કરેલા જ છે એને બધાનું સોલ્યુશન ટેક્સ્ટબુકમાં આપણે એપ્લિકેશનમાં તમને બધું આપેલું જ છે બાકી ક્યાંય નહીં તમે કોઈ પણ પબ્લિકેશન લેશો દરેક પબ્લિકેશનમાં મોડર્ન દર્પણ યોગી બધી જગ્યા પર એ સ્વાધ્યાય ઉદાહરણના હવે જે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ જેને મને પ્રોબ્લેમ અને ઇન્ટેક્સ કે છે ગુજરાતી મીડિયમ વાળાને કોયડા અને લખાણ સંબંધિત એ તો બુકમાં જ આપેલું છે એક્સરસાઇઝ સ્વાધ્યાયનું જે સોલ્યુશન છે એપમાં છે દરેક બધા પબ્લિકેશનમાં છે તો મળી જવાનું છે તો મેં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કીધા બસ એટલા જ કરવાના રાઈટ હા સર ફોટો મોકલો છે તો ટ્રાય કરવાનું કે થોડું થોડું આજે એક બધું ચેપ્ટર કર્યું પછી બોર્ડ એક્ઝામ વખતે એકવાર નજર મારી લેજો કદાચ પેપર હાર્ડ આવે તો તો આવડી જાય અને લાગ્યું કે બહુ હાર્ડ છે તો હાર્ડ નીકળ

મજા આવી ગઈ છે સેકન્ડ એક્ઝામમાં કેમિસ્ટ્રીમાં માર્ક્સ એટી એટ આવ્યા હતા નાઇન્ટી ફાઇવનો ટાર્ગેટ છે ગુડ યસ એટી એટ આ વખતે નાઇન્ટી પ્લસ જતું રહે છે સરસ સરસ અને એવું ટાર્ગેટ લઈને નહીં જતા કે મને નાઇન્ટી પ્લસ લાવ્યા કરે બી જશો બરાબર જે પણ આવે પેપરમાં સલાહ આપણે ફોડી જ નાખીશું બસ થોડી જ નાખવું છે નહીં શું આવડે મારી ટેક્સ્ટબુકની બહારનું કંઈ જ છે નહીં મને આવડશે જ એવું વિચારીને નહીં જવાનું કે ભાઈ મેં જે વાંચ્યું છે એમાંથી જ આવવું જોઈએ આપણે વાંચેલું એમાંથી આવે ને તો આપણે શું વિચારીએ ખબર છે આ વાહ્ય ક્વેશ્ચન છે અત્યારે તને પેપર બનાવવા માટે બેસાડશે કે લખવા માટે અરે ગમે તેટલું વાહ્યત ફાલતું અરે કોઈ દિવસ સાંભળ્યું નથી બનાવો સોલ્યુશન ગમે તેમ કરી મારી ઠોકીને ગમે નથી સોલ્યુશન બનાવો રાઈટ કંઈ ન આવડે કંઈ પણ લખવું ચેપ્ટરનું સરને દયા આવશે ચાલો કંઈક તો અડધો માર્ક્સ તો સ્ટુડન્ટ્સ જે રેગ્યુલર સ્ટુડન્ટ છે સેમ એજ સ્ટાઇલનું પેપર સ્ટાઇલ સેમ એજ ટાઈપનું સિલેબસ બધું સેમ એજ ટાઈપનું સર કેમિસ્ટ્રીમાં ચેપ્ટર ફાઈવ અને ચેપ્ટર ટેન બધું આપેલું છે આખું વર્ષ પૂરું થઈ ગયું ક્યારનું આપી દીધું છે कोर्स लास्ट मा नीट मा थे में बाकी तो कोर्स में, में कैसे लिखे अच्छी तरह से लिखे बढ़िया सा लिखे सामने वाले को मजा आए ऐसा लिखे राइट जो आता है वो सही सही लिखे बाकी हाँ मेन वस्तु कंटेंट लखाण पर फोकस है. एमा, તમે જે કેવી રીતે લખો છો હાઉ ટુ રાઇટ એનું આમ લૂકને રિપ્રેઝન્ટેશન થોડું ઘણું આગુ પાછું હશે તો ચાલશે મેં એવા સ્ટુડન્ટ પણ જોયા છે કે જેના નાઇન્ટી પ્લસ નાઇન્ટી ફાઇવ નાઇન્ટી એઇટ માર્ક્સ હોય હેન્ડરાઈટિંગ ઘણા બધા ખરાબ હોય છે તો સાયન્સમાં હેન્ડ રાઇટિંગ ડઝન્ટ મેટર એની પર કંઈ બહુ એટલો બધો આધાર રાખતો હોય તો સારું છે બાકી કોઈ ચીજ લખાણ લખેલું હોવું જોઈએ છેલ્લે કે ટાઈમ ખૂટ્યો છે ઓરે ગમે તેમ મોટા મોટા અક્ષર લખી નાખો થળા થડા થળા થળા જેવું વંચાય ના વંચાય લખો લખેલું હશે તો માર્ક્સ મળશે બરાબર એમસીક્યુમાં તૂકા કેવી રીતે મારવાના ભગવાનનું નામ લઈને બાકી તૂકા તો એમ થોડા વાગે કંઈ બાકી મારી પાસે કોઈ મારે એમસીક્યુ સોલ્વ કરે લેજન્ડ લેવલની ટેકનિક બધી આપેલી છે બધી યુટ્યુબ પર બધે મૂકેલી છે બધા કોર્સમાં બધે આપેલું છે બાકી તૂકાની કોઈ ટેકનિક હોય નહીં તૂકા તુક્કા જ કહેવાય રાઈટ એટલે એમ છેલ્લે આ મોસ્ટ ટાઈમ બી છે ને આ જ કરેલો ને આમાંથી જ આવશે પેપર ફૂટી ગયું લીક થઈ ગયું ને એવું બધું કંઈ બહુ ગભરાવાનું નહીં એવું બધું બધા વિચાર મગજ પર લઈ લેવાના નહીં રાઈટ એવું કંઈ હોય નહીં બરાબર એટલે એવું કંઈ તૂકા બુક્કાની કોઈ ટેકનિક હોય નહીં બાકી જે તમે એવું નથી મારી પાસે બીજા પણ યુટ્યુબ પર કોઈ સારા સર છે તમારા ઓફલાઈન સ્કૂલના ટ્યુશનના સારા સર છે બધાનું સાંભળવાનું બધા પાસેથી કરવાનું બધા પેપર સેટ જુઓ બધામાંથી વાંચો ક્યાંથી શું આવશે તો કોને ખબર છે રાઈટ બટ આપણે બેસ્ટ કે ભાઈ આઈએમપી તમે કરો તો સાવ ફેલ ના થાવ લાસ્ટ એટલું ડેન્જર ખરાબ પેપર હતું તો સિક્સટી થ્રી ત્રેસઠ માર્ક્સનું પૂછાયું હતું તો એટલું ખરાબ નહીં હોય તો ઓબ્વિયસ એક સેવન્ટી થ્રી એટી થ્રી નાઇન્ટી થ્રીનું પણ આવી જાય સમજાય કેટલાનું આવે પણ આટલા ડેન્જર માં પણ સિક્સટી થ્રી નું બેઠું આવ્યું હતું તો આવશે સર એક દિવસમાં રિવિઝન કેવી રીતે કરું સરસ બેસ્ટ ક્વેશ્ચન છે કોઈ ચિંતા કરતા નહીં ફિઝિક્સનું પેપર આપીને આવો જેવા પેપર આપીને આવશે ત્યાં તમને વિડીયો મળી ગયો હશે કે કેવી રીતે એક દિવસમાં તૈયારી કરવી જોઈએ ડોન્ટ વરી તમને મસ્ત બધું કહી દઈશ કે સવારે આ વાંચો બપોરે આ વાંચો સાંજે આ વાંચો રાત્રે આ કરો આ બધું આપી દઈશ તમને

એટલે જ તો એ બધું બનાવ્યું હતું જેવી રીતે હું સ્ટુડન્ટ હોય તો મને શું આશા એક્સપેક્ટેશન હોય જુલાઈમાં બે સેકન્ડ એટેમ્પ આવે આવે ને હા બોર્ડ વાળા કીધું છે નોટિસ આપેલી છે બધું ડિટેલમાં સમજાવેલું છે જો ફરી કોઈ ક્વેશ્ચન મૂકે સર આઈએમપીમાંથી કેટલા માર્ક્સ નું આવી શકે હું એમ કઉ છું કે મેં લાસ્ટે કીધું કેટલું ડેન્જર પેપર હતું તો પણ આટલા નું આવ્યું હતું એને આગલા વર્ષે બધું જ આઈએમપી માંથી આવ્યું હતું છતાંય મારી બેચમાં બધા જ છોકરાના નાઇન્ટી પ્લસ નો નામ છે બેટા તુક્કા કેવી રીતે મારવાના મેં તને કહી દીધું તુકા વાગે જ નહીં મને નથી આવડતા યુટ્યુબ પર વિડિયો શોધજો કોઈક સર એવા મહાન જ્ઞાની શીખવાડે તમને કે તુક્કા કેવી રીતે મારવાના બાકી એવું કે તુક્કા થી કઈ થાય એમ થોડું થાય લેજન્ડની ટેકનિક કહેવાય તૂકકા કહેવાય એ ટેકનિક તમને આપેલી છે કે સોલ્વ કરી આગળ ડાયરેક્ટ તમે આન્સર કરી શકો એ બધું ટેકનિક આખું વર્ષનું ઢોલ પીટી પીટીને થાકી ગયો કે આ જોજો આ જોજો બરાબર જય હો અજય જાડેજા સર નહીં બસ ભગવાનની જય બસ મેં તો મારા બધા વિદ્યાર્થીઓને ખબર હતું કે આજે બધા આવા ટેન્શનમાં હશે અને આજે હું કહી દઉં એટલે કાલથી ફિઝિક્સમાં ફિઝિક્સમાં કોઈ ચિંતા નહીં તમને જો ને ત્યારે બરાબર આ બધું મેં જે લખાવ્યું લખી લેજો બધું કામ લાગજે એ વખતે શું વિચારવાનું બધું યાદ કરીને રાખજો કે આવું આવું કીધું હતું ગુજકેટ ઓકે સેશન રાખજો સો ટકા વેળા મળીશું ને આપણે કેમેસ્ટ્રીના બોર્ડના પેપરના આગલા દિવસે પણ મારો પ્લાન છે કે હું તમને શું કરીને હેલ્પ કરી શકું રાઈટ તો ફિઝિક્સના પેપર પછી આવીને રાત્રે છે પછી જે બાર તારીખે આખો દિવસ છે એમાં સવારે બપોરે સાંજે મેક્સિમમ બને ત્યાં સુધી કંઈકના કંઈક તમને હું લાઈવમાં કરાવવાનો ટ્રાય કરીશ બટ એની પર આધાર રાખતા નહીં તમે કોર્સના વિદ્યાર્થીઓ છો તમારી પાસે બધું જ છે તો લાઈવમાં એની પર મારા પર આશા રાખશો જ નહીં બરાબર હું જે પણ કરાવું તમારે કઈ જરૂર નથી કઈ પણ જોવાની બરાબર સર ચાલે ચાલે ને ભાઈ બરાબર ઓહો તમને બધા આટલી બધી કોમેન્ટ્સ બધી લગભગ બધાના આન્સર આવી ગયા સેવન પેપરમાંથી કેટલું બાયોલોજીમાં સેવન પેપર તમને આપ્યા છે તો સર દર વખતે સેવન પેપર્સ આપે છે ઘણું બધું પૂછાય છે બરાબર તો એ એ પણ કોઈપણ એમાંથી આપણે સાઈઠ સિત્તેર ટકા પંચોતેર ટકા એસી ટકા આવે એવું આપણે આશા રાખવાની હોય સો માંથી સો માર્ક્સ લાવવા માટે નાઇન્ટી પ્લસ લાવવા માટે ટેક્સ્ટબુક બધું આખું જ બે પૂઠા વચ્ચેનું બધું જ બધું જ કરવું પડે તમારે રાઈટ કેમિસ્ટ્રીમાં એમસીક્યુ નું ટેન્શન છે તમે આટલા બધા એમસીક્યુ જો કર્યા હોય રાઈટ મેં તમને જે પણ બધું આઈએમપી સફર કે જે પણ બધું શીખવાડેલું છે બસ તો પછી તો કોઈ ચિંતા હોવી જોઈએ નહીં માઇન્ડ ફ્રેશ યસ સર લાઈવ ક્લાસ ક્યારે હવે બેટા લાઈવ ક્લાસની કોઈ જરૂર નથી હવે વાંચવા મંડી પડો ભાઈ હવે બધું જ તમને આપી દીધું છે બધું જ આખી ટેક્સ્ટબુકના બધા જ રેકોર્ડેડ લેક્ચર તમારી પાસે છે યુટ્યુબ પર બધા છે એમસીક્યુના બધા જ વિડીયો છે બધું આઈએમપી આપેલું છે હવે તો વાંચી જ ગયેલું હોવું જોઈએ રિવિઝનની જરૂર છે હું તમને કલાક ભણાવું એમાં કંઈ જ કરાવી શકું નહીં મારા પર તમારે આશા જ નહીં રાખવા મતલબ કે મારી સાથે તો કરાવો તમને પોતાની ચિંતા હોવી જોઈએ ને કે ભાઈ હવે સરના લેક્ચરમાંથી કલાકમાં હું શું શીખીશ હવે તો મને જે વાંચેલું છે તૈયાર કરવાનું મારી પાસે ટાઈમ છે નહીં તબિયત પણ તમારી સારી રહે એવો ટ્રાય કરજો અત્યારે આલતું ફાલતું કચરા કુચરી કંઈ શું ખાસો ને એકદમ નોર્મલ લેવલનું ફૂડ રાખજો ફૂડ પોઈઝન કંઈ આ પણ થાય નહીં બરાબર ચશ્માવાળા જે પણ સ્ટુડન્ટ છે ખાસ બીજા ચશ્માની જોડી પણ સાથે ઘરે બોર્ડ એક્ઝામ વખતે બેગમાં રાખજો કંઈ પણ થયું ચશ્મા ફૂટી ગયા અને વચ્ચે ભલે એક કે બે દિવસે ચશ્મા આવે પણ આજે કંઈક વાંચવું છે ને પ્રોબ્લેમ પડે છે તો નવી ચશ્માની એક જોડી બનાવીને રાખજો હો ને આ વચ્ચે મને યાદ આવે એટલે કહી દઉં તમને એક કોકના ચશ્મા તૂટી ફૂટી ગયા કે ઘરે જ હાથ વાગ્યો પડી ગયા સ્લીપ થઈ ગયા આમ ક્લીન કરતા કરતા પડી ગયા અને વંચાતું નથી હવે બે દિવસે ચશ્મા આવે તો શું કરવું શું શું લખે છે છોકરા સર એ વખતે પેપર હાર્ડ આવશે કેમિસ્ટ્રીનું કોઈક ચેનલનું નામ લખેલું છે કોર્સમાં એ સર કહે છે હવે એ સર કહેતા હોય તો કેમિસ્ટ્રીના એ ખૂંખાર સર હોવા જોઈએ તો એ કહેતા હોય તો તમારે એમનું માનવાનું બરાબર બાકી કેમિસ્ટ્રીનું કોઈ પણ નોલેજ હોય નહીં અને કોઈ પણ પ્રિડિક્શન એમનામાં આપી દે કે ભાઈ આ વખતે પેપર બહુ કેમિસ્ટ્રીનું ડેન્જર આવશે રાઈટ એવું તો થાય નહીં રાઈટ હું કહી દઉં કે ઇઝી આવશે તો મેં પણ બનાવ્યું નથી પણ આપણે તો અત્યારે હાર્ડ આવશે તો જે વસ્તુ આપણા હાથમાં જ નથી એનું આપણે વિચારીને પણ શું કામ છે રાઈટ અને હાર્ડ આવશે તો ફરી વિચારી રાખોનું કે પેપર કોઈ એવું કહી દે કાલે આ પેપર કેમિસ્ટ્રીનું અને બહુ જ હાર્ડ છે એક જ ક્વેશ્ચન એને પણ પૂછો અને પોતાના મગજને આવી આવીને કેટલું આવશે પાંચ દસ એમ સીક્યુ પાંચ દસ માર્ક્સ છે થિયરી પાંચ સાત એમસીક્યુ હાર્ડ આવ્યા દસ એમસીક્યુ હાર્ડ છે તો બે ચાર તો મને આવડશે ને અરે બે ત્રણ ચાર પાંચમાં તુક્કો મારે બાકીના પાંચ સાતમાં તુક્કો મારેશ બે ત્રણ તો સાચા પડી જશે ને અને પેપર મારે એકલાને ક્યાં હાર્ડ આવવાનું છે બધાને હાર્ડ આવશે તો મારા નાઇન્ટી નાઇન આવવાના તો એના બદલે મારા નાઇન્ટી જ આવ્યા તો વાળાને એટી આવશે એટીવાળાને સેવન્ટી આવશે તો ક્યાં કોઈ જ ફરક પડે નહીં મારો ભાઈ પેપર હાર્ડ આવે ઇઝી આવે એનાથી સમજાય છે ઇઝી આવશે તો એટીવાળો નાઇન્ટી લાવશે નાઇન્ટીવાળો નાઇન્ટી નાઇન લાવશે તો વચ્ચે બેની વચ્ચે તફાવતમાં શું ડિફરન્સ કોઈ જ રહ્યો નહીં એને આપણું કેમિસ્ટ્રી કહે છે કે કોઈક રિએક્શન કોઈ પ્રક્રિયા ઇન પ્રેઝન્સ ઓફ કેટાલિસ્ટ અને ઇન એબ્સન્સ ઓફ કેટાલિસ્ટ એટલે કે ઉદ્દીપકની હાજરીમાં અને ઉદ્દીપકની ગેરહાજરીમાં થાય છે બે વચ્ચેનો ડિફરન્સ તફાવતો સેમ જ રહે ભાઈ સમજો કેમ કે ખબર પડી ગઈ ને કે બસ આ તમને કેમિકલ કેનેટિક્સ રાસાયણિક ગતિનો નિયમ છે આ એટલે હાર્ડ આવે તો પણ કોઈ ચિંતા કરવાની નહીં ઇઝી આવે તો પણ ચિંતા કરવાની નહીં બરાબર પરિવર્તનમાં પ્રોબ્લેમ આવે છે પરિવર્તન માટે સરસ તમને એક માસ્ટર ચાર્ટ આપેલો છે યુટ્યુબ પર એક વિડીયોમાં સમજાવેલું છે તમને પરફેક્ટ આખું લખીને કે કયા ચેપ્ટરમાંથી કયા ચેપ્ટરમાં કયા ચેપ્ટરમાંથી કયા ચેપ્ટરમાં કેવી રીતે જમ્પ કરી શકાય રાઈટ તો બસ એ રીતે સોલ્વ કરો થઈ જાય બધા જ ક્વેશ્ચન સોલ્વ થઈ જાય અને એમાં પણ કયા કયા ઇમ્પોર્ટન્ટ પરિવર્તન છે એનું લિસ્ટ પણ તમને આપી દીધું છે એનું સોલ્યુશન પણ આપી દીધું છે તો એકવાર વાંચવું તો પડશે જ બરાબર વાંચીશું સોલ્વ કરીશું તો આવડશે બુસ્ટર બેચ નીટ સુધી ચાલુ રાખજો ને બુસ્ટર બેચ તો બોર્ડ એક્ઝામને ગુજકેટ પછી પૂરી થઈ જાય નીટ સુધી તો કેવી રીતે ચાલુ રહી શકે એમ કે તમે બુસ્ટર બેચ એ રીતની પરચેસ કરી છે એની ફીસ પણ એટલી જ હતી તો એટલો જ તમે ત્યાં સુધી જ બેચ એટલે ઓટોમેટિક એ સોફ્ટવેરમાં જ સેટિંગ ગયું હોય કે ઓટોમેટિક બંધ થઈ જાય બેચ નીટવાળા સ્ટુડન્ટ છે નીટવાળા ને નીટવાળા સુધી ચાલુ રહે અને હા નીટવાળા જે સ્ટુડન્ટ છે બાયોલોજીવાળા તમને ક્યાં ના છે નીટમાં જોઈન થઈ જાય જો ભૂકા કાઢી નાખવાના છે ત્યારે તમને યુટ્યુબ પર એવો એક પણ ઓનલાઈનમાં એવો કોર્સ નહીં મળે ત્યારે તમને કોઈ જગ્યાએ કે આવી રીતે બે આપણું ડાયલોગ સ્લોગન છે આગ ઓર તુફાન કી દોસ્તી ફિઝિક્સમાં તમને એનબી બી પરમાર જબરજસ્ત ભણાવવાના કેમેસ્ટ્રીમાં ભણાવવાના બાયલોજીના જે પણ સ્ટુડન્ટ છે એમને જેટલા પણ નીટમાં જોઈન છે એમને ખબર છે કે સર જે બાયોલોજીમાં જે રીતે આ કોઈનું જે એનાલિસિસ કરેલું છે નીટનું અને એ જે કોન્ફિડન્સ એ બધું કરાવતા હોય કે આ કરો આ આવશે આ કરો આ આવશે તમે ખાલી યુટ્યુબ પર જે ડેમો ક્લાસ મૂકેલો છે એ તમે ડેમો લેક્ચર તો તમે જોજો તમને આઈડિયા આવે ખાલી ડેમો લેક્ચર જોશો ને તમારું ટેન્શન ઓછું થઈ જશે આઈ કેન ક્રેક ધ ની ક્રેક થઈ જશે કેમિસ્ટ્રીનો એક ડેમો લેક્ચર મૂકેલો છે બરાબર એક દિવસ કેવી રીતે તૈયારી કરવી એ તમને વિડીયો આવશે ઓકે સારું તો ઘણો બધો ટાઈમ થઈ ગયો છે લગભગ મોટા ભાગના બધા પ્રશ્નોના મેં તમને આન્સર બધાને આપી દીધા છે રાઈટ એકનો એક ક્વેશ્ચન રિપીટ ને રિપીટ મોટિવેશન અને સાયરી કહો સર સેકન્ડ એટમ લખીને આવીએ જુલાઈમાં સેકન્ડ એટેમમાં રિઝલ્ટમાં આ બધું નિયમો બધા પહેલેથી બધાને ખબર છે યુટ્યુબ પર બધાના વિડીયો મૂકેલા છે કે જુલાઈમાં સેકન્ડ એટમ આપો ને એમાંથી બેસ્ટ ઓફ ટુ તમારા માર્ક્સ આવશે સર હું એનબી પરમાર સરની બેચમાં છું ઓકે બહુ સરસ ગુડ ઓકે हाँ मोटिवेशन शायरी मोटिवेशन शायरी एक तक लास्ट में कही दो बराबर सत्य परेशान हो सकता है लेकिन हारता नहीं है कह सत्य परेशान हो सकता है लेकिन पराजित नहीं जंग अभी बाकी है हारना नहीं सत्य परेशान हो सकता है लेकिन पराजित नहीं जंग अभी बाकी है हारना नहीं हजी जंग बुद्धि बहुत बाकी है सैकंड एटम पर आप चांस है जिंदगी बुद्धि बहुज बुद्धि बाकी है तो एम हार नहीं ગુજરાત બોર્ડના ખાલી પીવાયક યુઝ કરી નાખીએ તો કેટલું આવડે જેટલા પીવાયક યુઝ કર્યા જેટલી મહેનત કરી એટલું આવડે કે વધારે મહેનત કરી છે તો ભગવાન એને વધારે ફળ આપે ઓછી મહેનત કરી છે તો ભગવાન ઓછું ફળ આપે રાઈટ એટલે ગુજરાત બોર્ડના ખાલી પીવાયક યુઝ કરી નાખો તો તમારા પચાસમાંથી પચાસ ક્વેશ્ચન સાચા પડે એવું ના થાય અને તમે જબરજસ્ત દિમાગ છે અને બધી નોટ્સ વાંચેલી છે તો સારા માર્ક્સ પણ આવી શકે છે એ તમારા ઉપર છે બાકી જેણે બધા જ ક્વેશ્ચન કર્યા છે એની બધી નિંજા નોટ્સ વાંચી છે એના શોમાંથી શું આવશે એવું પણ નથી કે તમે કેવી રીતે તૈયારી કરેલી છે એના ઉપર છે બરાબર પરિવર્તનો લિસ્ટ સેમા મૂકી તમને WhatsApp કરેલું છે WhatsApp WhatsApp પર જોજો બરાબર તમને પર્સનલમાં માં WhatsApp માં મોકલેલું છે સારું તો બધાને ટાટા બાય બાય આવજો જય સ્વામી બધાને બેસ્ટ ઓફ લક બરાબર સેજ પણ ગભરાને કા નહીં ડરને કા નહીં ઓકે ખાલી કેમેસ્ટ્રીમાં મોસ્ટ બી દાખલા કરીએ તો ચાલે ને હા હવે તો છેલ્લો ટાઈમ છે હવે છેલ્લા દિવસે એક દિવસમાં કેમેસ્ટ્રી પૂરું કરવાનું છે એક કલાકમાં જ એક ચેપ્ટર પૂરું કરવાનું છે તો દસ કલાકમાં આપણે વાંચી શકીશું તો હવે તો આઈએમપી મોસ્ટ ટાઈમ બી જેટલું વાંચેલું છે એટલું જ વાંચવાનું છે નવું તો તૈયાર કરવાનું આપણી પાસે ટાઈમ છે નહીં બરાબર સારું તો બધાને ટાટા બાય આવજો જય સ્વામિનારાયણ બેસ્ટ ઓફ લક મેં જેટલું પણ કીધું બધું ધ્યાનમાં રાખજો તમારા ઓફલાઈન સ્કૂલના જે પણ કોઈ ટ્યુશનના સરે છે એમણે પણ તમને જે પણ બધું કીધું હોય ધ્યાનમાં રાખજો ફરી પાછા આપણે બોર્ડ એક્ઝામના એટલે કે કેમિસ્ટ્રીના પેપરના આગલા દિવસે આપણે યુટ્યુબ પર આપણી એપ્લિકેશનમાં જ્યાં પણ તમને જરૂર છે ત્યાં આપણે બધું મળીશું તૈયારી કેવી રીતે કરવાની બધું તમને ગાઈડન્સ આપીશું અને બોર્ડ એક્ઝામ આપીને આવો પછી પણ ફરી એકવાર આપણે સરસ પાછા બધા ભેગા થઈશું મળીશું બધાનું પેપર સરસ જાય એવું વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કહીએ ભગવાન આ બધા છોકરાઓની એક્ઝામ બહુ મસ્ત જાય તમે બધાની સાથે રહેજો એમને કોઈ ટેન્શન આવે નહીં ડિપ્રેશન આવે નહીં એવું ભગવાન તમને દિલથી પ્રાર્થના હું ભગવાનને ખાસ પ્રાર્થના કરીશ તે દિવસે તમારા બધા માટે પૂજામાં પણ ભગવાનને પ્રાર્થના કરીશ મને કાલે હું વડતાલ જવાનો જ છું તો ખાસ તમારા માટે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પણ હાજર છે પછી વિષ્ણુ ભગવાન પણ ત્યાં છે ગણપતજી ગણપતિ દાદા હનુમાનજી સ્વામિયણ ભગવાન બધા જ ભગવાન બધા દેવી દેવતાના મંદિરો પણ ત્યાં અંદર છે બધાને હું પ્રાર્થના કરીશ દિલથી તમારા બધા માટે રાઇટ અત્યારે પણ ભગવાનનો ફોટો મારા સામે છે જ અત્યારે પણ હું ભગવાનને કહું છું એટલે ભગવાન તમારા બધાની સો ટકા હેલ્પ કરશે જ તમે પણ ભગવાનને પ્રાર્થના કરજો મસ્ત જોરદાર તમારા બધાની એક્ઝામ જાય એક્ઝામ આપીને આપણે તોડી નાખું ફોડી નાખ્યું આપણે એકદમ ખુશ થતાં આપણે બધા ભેગા થઈશું ફરી પાછી સરસ ગુજકેટની પ્રિપરેશન કરીશું નીટવાળા જે પણ કોઈ સ્ટોર છે તોડી ફોડીને આપણે જબરદસ્ત નીટમાં પ્રિપરેશન કરીશું ફાઇવ હન્ડ્રેડ પ્લસ ફાઇવ ફિફ્ટી પ્લસ સિક્સ હન્ડ્રેડ પ્લસ આપણા બધાના માર્ક્સ આવે એવો પૂરેપૂરું આપણે ટ્રાય કરવાના જ છે બરાબર સારું તો બધાને ટાટા બાય બાય આવજો બેસ્ટ ઓફ લક જય સ્વામિનારાયણ